नमो मित्राय नमो मित्राय नमो हरि अंतरं नमो हरि अंतरं नमो सिद्धारं नमो सिद्धारं नमो आयरियारं नमो आयरियारं नमो वसायारं नमो वसायारं नमो लोए सप्तसाहुं नमो लोए ऐसो पंच नमकारो सब पाभव प्रणासनो मंगलानंच सर्वेसि परम हवै मंगल ओम नमो भगवते वासुदेवाय नमः शिवाय जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवान साक्षी वर्तमान महादेव क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो श्री महावीर भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो तेत्रीस कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो विराट शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो महावीर भगवान का शासन रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो आ क्षेत्र रक्षक देवी देवताओं अत्यंत भक्तिपूर्वक नमस्कार करो आखा ब्रह्मांड जीव मात्र रियल स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो जगत भरना संत पुरुषों योग पर जगत भरना सत पुरुषों योग पर अनेक प्रगट ज्ञानी पुरुष दादा भगवान योग पर समस्त विश्व कल्याण करो कल्याण करो कल्याण अने कल्याण करवानु निमित्त बनवानी हम सब महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति जगत न सर्व जीव सुख अने शांति ने पामो जगत न सर्व जीव समाधान ने पामो जगत न सर्व जीव मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो निज स्वभाव से सदगुरु सर्वज्ञ है
સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ ગલતી ભૂલ કો માફી દો સંકાર સિંચન ભારત પાણા
Oh.
Aadhyatma swarupaya. Aadhyatma swarupaya. Guru tam samuksha moksha upaya. Guru tam samuksha moksha upaya. Aadhyatma swarupaya. Four and
1975 આ બે વર્ષનું પોતે વીર સૈનિક હતો એમના હાથનું છે વીર સૈનિક એટલે એમ આપતપુત્રો જેવું વાઇટ ડ્રેસ પહેરવાના ગામડે ગામડે ફરવાનું પણ તમે નાના હતા એટલે સેવક તરીકે હતા અને મોટા મોટા બધા લોકો ધાર્મિક વાતો કરે અમારે સાથે એમને જીવનમાં બહુ મોટું સૂત્ર આપ્યું એમને કહ્યું કે જીવનની અંદર નાના નાના સંઘર્ષો હોય કે જે બેરેબલ હોય કેવા હોય આપણે સહન કરી શકીએ તેવા ભોગવી શકીએ તેવા સમજી શકીએ તેવા આપણા ક્ષમતાને અનુરૂપ હોય એવા બધા સંજોગોને લેટ ગો કરતા શીખો શું કીધું આપણે 50 લાખના આસામી હોય અને કોઈ 5000 રૂપિયા ના આપતું હોય તો લેટ ગો કરી શકીએ આપણે આપણા જીવનમાં કઈ ફેર પડવાનો આવે તો નહીં પડે ને ના આવે તો નહીં પડે એટલે સામાન્ય ભાવે પ્રયત્ન કરીને છોડી દેવું ત્યાં સ્ટક ના થઈ જવું શું ના થઈ જવું સ્ટક થવું એટલે એનર્જી વેસ્ટ ના કરવું સમજાય છે એને ડોન કરી નાખો એને ઇશ્યુને બનાવો શું નહીં બનાવો જીવનમાં ઘણી બધી વસ્તુ આપણે આગળ જવા માટે છે એટલે એને ઇશ્યુ ના કરવો એટલે નાના નાના પ્રસંગોને લેટ ગો કરતા શીખે અને જે મોટા પ્રસંગો જીવનમાં હોય જે અનબેરેબલ હોય આપણા ક્ષમતાથી બહાર એબોવ નોર્મલ અનબેરેબલ સંજોગો હોય જીવન મરણનો પ્રશ્ન હોય સમાજમાં ઇજ્જત અને આબરૂનો પ્રશ્ન હોય એવા મોટા પ્રસંગો હોય કે જે લેટ ગો ના કરી શકીએ એવા કારણ કે આપણી કેપેસિટીથી બિયોન્ડ હોય આપણી પાસે મિલકત 50 લાખની હોય અને 2 કરોડનું નુકસાન થાય તો શું કરીએ એટલે અનબેરેબલ કહેવાય સમાજમાં પણ કેટલીક બધી આ બને પ્રસંગો કે જેમાં આપણે મોડું પણ ના બતાવી શકીએ એવા પ્રસંગો આવે એ પણ અનબેરેબલ કહેવાય તો એવા પ્રસંગોમાં શું કરવું તેમણે કીધું નાના નાના પ્રસંગોને લેટ ગો કરતા શીખો અને મોટા મોટા પ્રસંગોને લેટ ગો શું કીધું ભગવાન ઉપર ભગવાન એટલે આપણે કુદરત થઈ જશે ભગવાન એટલે ભગવાન ઉપર નહીં પણ કુદરત ઉપર એમને લેટ ગો કીધું ખ્યાલ આવી ગયો નાના પ્રસંગોમાં લેટ ગો અને મોટા પ્રસંગોમાં લેટ ગો ભગવાન હવે તું કરે ખરું અમારી ક્ષમતાની બાજુ વસ્તુ મહાન પુરુષોની નિશાની છે જવાય ત્યાં ગ્રેટ યોગ્ય સમય પોતાની શક્તિઓને વાપરે અયોગ્ય સમય ના વાપરે સમજાય છે કૃષ્ણ ભગવાનનું જીવન જીવું કૃષ્ણ ભગવાનનું જીવન કેવું હતું કે પોતાને પોતાના જીવનમાં એમનું મુખ્ય શત્રુ કોણ હતો કૌરવ હતા કંસ હતો શું હતો કારણ કે એને પોતાની બધી બહેનોને મારી નાખી હતી અને એને પણ મારવા તૈયાર થઈ ગયા હતા અને પોતાના મા બાપને ક્યાં પૂર્યા હતા જેલમાં પૂર્યા હતા એટલે એને કંસ સાથે દુશ્મન આવડ હતી કૌરવ સાથે નથી કૌરવ સાથે તો રિલેશન હતા શું હતા સમજાય છે એક બાપના બે દીકરા હોય ને દાદા સાથે રિલેશન હતું એટલે છોકરા આજે હોય ને એટલે વેર એની સાથે નથી વેર એમને કૌશ સાથે લઈને આવ્યા એટલે એમના ઉદયમાં કૌશનો નાશ કરવાનો ઉદય પોતાના હાથે ને કૌરવો સાથે એમને સીધું વેર નતું કે કૌરવો નો નાશ કરવા માટે પાંડવો બન્યા આપણે ક્રાઇસ્ટ લોર્ડ ક્રાઇસ્ટ ની વાત કરીએ લોર્ડ ક્રાઇસ્ટ જયારે
વ્રજસ્તંભ ઉપર ચઢાવવામાં આવ્યા. કારણ કે એ ચમત્કારની વાત કરતા હતા. શેની વાત કરતા હતા? એ ચમત્કાર કરતા નતા, લોકો એને ચમત્કાર માનતા હતા. કારણ કે દુઃખી લોકો એમની પાસે જાય અને એમની પવિત્ર દ્રષ્ટિથી, એમના પવિત્ર વાઇબ્રેશન્સથી લોકો સાજા થઈ જતા હતા. પણ આ તે વખતના ધર્મગુરુઓને ગમ્યું નહીં કે આ તો ચમત્કાર કરીને લોકોને મિસગાઈડ કરે છે. શું કરે છે? એટલે ત્યાંના ધર્મગુરુઓ, ત્યાંના જે સત્તાધારી લોકો હોય એને ચઢાયા કે અમને મારી નાખો, આને મારી નાખો, નહીતર આપણા સમાજનું પતન થઈ જશે. એટલે એમને પછી મારવા માટે કોઈ એવો તો ગુનો કર્યો નહોતો કે ફાંસી આપી દઈએ, એવો તો ગુનો નહોતો કર્યો. એટલે એમને પબ્લિકની અંદર લોકો એને ખરાબ રીતે જુએ એ માટે વ્રજસ્તંભ ઉપર ચઢાયા. શું કર્યું? જીવતા અને એમને જ્યારે વ્રજસ્તંભ ઉપર ચઢાયા તે વખતે પણ એમની ભાવના, જે લોકોએ એમને વ્રજસ્તંભ ઉપર ચઢાયા એ લોકો માટે પણ એમને કોઈ નકારાત્મક ભાવ કર્યો નહીં. એમને એમ જ કીધું કે હે ભગવાન, જે લોકો આ કરી રહ્યા છે એને તું માફ કરજો, કારણ કે એ લોકો શું કરી રહ્યા છે એનું એને જ્ઞાન અથવા ભાન નથી, માટે તું એનું અહિત કરજે એવું પણ વિચારતા નથી. આ મહાન પુરુષોની નિશાની કહેવાય. સમજાય છે? એ બધું જ ડાયજેસ્ટ કરી શકે, કારણ કે એનું ગોળ બહુ મોટું છે. કેવું છે? એનું ગોળ આ 5-15 માણસોને મારી નાખવાનું, 25-50 માણસોને મારી નાખવાનું એ ગોળ નથી. અને માટે આવા મહાન વિશાળ વિચારક ધારાના આવા જે ક્રાઇસ્ટ, લોર્ડ ક્રાઇસ્ટ થઈ ગયા, એને આજે વિશ્વની અંદર કરોડો લોકો પૂજે છે. મતલબ સમજાય શકો છો? હવે એ વખતે જો એને પોતાની જાતને બચાવવા માટે આવા 5-5 વ્યક્તિઓને મારી નાખવા રહ્યા હોય તો આજે આટલા મહાન થઈ શક્યા ના હોત. મતલબ સમજાય? એટલે વિશાળ માણસોની દ્રષ્ટિ એટલી વિશાળ હોય કે કેટલાક લોકો જીવીને મેસેજ આપવા માંગતા હોય અને કેટલાક લોકો એવા પણ હોય કે જે પોતાના મરણ પછી પણ મેસેજ આપી દે. એની ગ્રેટનેસ હોય, મહાનતા છે. એની ચાલાકી નથી, એની બુદ્ધિ નથી, સમજાય છે? એની મહાનતા એ જ એમને લોકોને પૂજવા તરફ, આકર્ષાવા તરફ, એમનાથી ગાઈડ થવા તરફ પ્રેરાય. મેં પહેલા એ કીધેલું કે રામ અને કૃષ્ણ જ્યારે જીવતા હતા ત્યારે 1000 વર્ષનું આયુષ્ય હોવા છતાં ક્યારે રામે કે કૃષ્ણએ 500 માણસ આગળ પ્રવચન કર્યું નથી કે ઉપદેશ આપ્યો નથી. પણ આજે એ જ રામ ને એ જ કૃષ્ણને કરોડો લોકો પૂજે છે. સમજાય છે? એ એમના જીવનની ગ્રેટનેસ છે. શું છે? મજા સમજાય છે? એટલે જીવનમાં ઉત્તમ માર્ગે આગળ જવું હોય તો આપણે આપણું વિઝન બહુ બ્રોડ રાખવું પડશે. સંકુચિત નાની નાની બાબતોમાં આપણે પઝલમાં મૂકી દઈએ, સંઘર્ષ કરી નાખીએ, ત્યારે ત્યાં એક એક કુંડાળામાંથી બહાર ના નીકળીએ, એવું નહીં કરવાનું. આગળ શું કે જીવનમાં પ્રશ્નો આવે, સહન કરવાનું આવે, આગળ જાઓ. એ મહત્વનું નથી આપણા માટે, ગોલ નથી. સમજાય છે? આજે આપણે જમવા ગયા હોય ને પૂરી કાચી રહી ગઈ હોય, પકડાટ કરવાની જરૂર નથી આપણે. સમજાય છે? એ આપણો ગોલ નથી. જીવન જીવવાનું જ હોય છે, ના પછી તો બાજુ મૂકી દેવી, બીજી લઈ લેવી. મારી પાસે સમજાય છે? એને ઇશ્યુ નહીં બનાવવો કે આપણું ગોળ ખાવાનું કારણ, ખાલી શરીર ચલાવવા પૂરતું છે. આપણા જીવનનું ધ્યેય આ શરીર ચલાવીને કંઈક જુદું છે, આ નથી આપણે. એટલે એને ઇશ્યુ નહીં બનાવવો. શું નહીં બનાવવો?
go ahead. Gharma, husband, apni anukulta pramane na vartta ho, wife na vartti ho, chokra na vartta ho, chokri na vartti ho, apna gharma dikrani bhog barabar na vartti ho, jamai barabar na vartta ho, apna paroshiyo na sara ho, apko partner sara na ho, apna boss ke assistant sara na ho, any issue na bana ho, tu na bana ho. Goal etlu motu rakho, ke jethi e vastu ma આપણને સંભાવે નિકાલ કરવામાં કે એડજસ્ટ એવરીવેર થવામાં સહાય આપતા શું થાય આપણો ગોલ પણ એ વસ્તુને ઇસ્યુ બનાવો એટલે એ વસ્તુ મોટી લાગે કેવી લાગે અને પછી એને નિકાલ સંભાવ કરવો અઘરો થઈ જાય શું થઈ જાય એટલે આપણને કોઈ પણ વ્યક્તિ સાથે એડજસ્ટ ના થવાતું હોય એવી એની પ્રકૃતિ અને આપણી પ્રકૃતિ બંને વિરોધાભાસ હોય તો આપણે એવું નથી વિચારવું કે ના એ કેમ ના સમજે એવું નથી વિચારવું આપણે એવું વિચારવું છે કે ભગવાન મારાથી કઈ રીતે એવી વાણી બોલાય એવું વર્તન થાય કે જેથી અમારા બંને વચ્ચે સમાધાન થઈ જાય એ ના સમજે એવું નથી કરવું આપણે સમજવું છે આપણે ભાવ કરી એડજસ્ટ આપણે થવું છે અધરાપણ આપણે ડાળવી છે સંભાવ નિકાલ એ આપણો સબ્જેક્ટ છે સમજાય છે સામે વાળો હોય કે ના હોય સમજાય છે એટલે આપણો જે પુરુષાર્થ છે આપણી જે તૈયારી છે એમાં આ એવું છે મારી વાણી કેમ એવું બોલાય મારું વર્તન કેમ એવું થાય કે જેથી હું સંભાવે નિકાલ કરી શકું એટલે બહુ મોટી વસ્તુ છે જેમ તમારી દ્રષ્ટિ વિશાળ થશે ને એમ એડજસ્ટ તો બહુ ઈઝી થઈ જશે સમજાય છે જેટલી તમે આટલું હું જે કહું છું ને હું મારા જીવનમાં પ્રેક્ટિકલ છે તે હું તમને કહું છું હું આ બધા સંજોગોમાંથી પસાર કરું છું એટલે આ કોઈ ચમત્કારની કે છોપરીની વાત નથી કરતો બિલકુલ પ્રેક્ટિકલ વાત કરું છું જે અનુભવમાંથી પસાર થઈ રહ્યો છું એ તમને વાત કરું છું કે આપણા બધા માટે બેસ્ટ સોલ્યુશન આ છે નાના નાના પ્રસંગોની અંદર ફસાઈ ના જતા સ્ટક ના થઈ જતા ગોળ એટલું વિશાળ રાખો કે જેને કારણે એ નાનો પ્રસંગ એ પાણીના પ્રવાહની જેમ વહી જાય અને પાછા આપણે આગળ ચાલીએ ત્યાં ત્યાં આપણે ઉજી ના જઈએ ફસાઈ ના જઈએ સંદેશ માટે એવી રીતે એટલે વિશાળ દ્રષ્ટિ રાખો ગોળ બહુ જ મોટું રાખો બે પાંચ પચીસ વ્યક્તિઓ નહીં 25,000 વ્યક્તિઓના પરિચયમાં આવીએ આપણે કેમ બધા સાથે સંભાવે નિકાલમાં ના કરી શકીએ પરમાત્મા મારો ભાવ છે આપ અનંત શક્તિ વાળા છો આપ અનંત જ્ઞાન વાળા છો આપ અનંત દર્શન વાળા છો આપ અનંત સુખ વાળા છો અને મારો ભાવ છે કે આ 25,000 વ્યક્તિઓ સાથે હું કેમ એડજસ્ટ ના થઈ શકું કેમ સંભાવમાં ના રહી શકું એ મારો સબ્જેક્ટ છે સામે વાળાનો નથી અને તમે શક્તિ વાળા છો મારી બહારથી લાવવાની નથી તો પોતાને પોતાનું જરા ગોળ વિશાળ હશે તો પછી નાના નાના પ્રશ્નોને સોલ્વ કરવા કેવા થઈ જશે આસાન પણ તમને એમ લાગે કે જીવનમાં આ હસબન્ડ મારા છે એ મારો કેમ ના માને મારે કેમ એનું માનવાનું તો પછી પ્રશ્ન સોલ્વ થાય એને આપણે મોટો બનાવી દીધો શું બનાવી દીધો આપણા જીવનમાં હસબન્ડ એ વ્યક્તિ છે કે જેની સાથે આપણો મોટો રોલ છે પણ હસબન્ડ એ એક ફાઇલ નથી આપણું આપણા જીવનનો ફાઇલ તો 5-10,000 વ્યક્તિઓ છે રાઈટ કે રોંગ તો 10,000 વ્યક્તિઓની ફાઇલમાં એક વ્યક્તિને આટલું બધું શા માટે એમ પર રાખવું જોઈએ એની સાથે હિસાબ વધારે છે મંજૂર છે પણ દ્રષ્ટિ એવી બનાવો કે હિસાબ વધારા હોવા છતાં એની સાથે આપણે સમભાવમાં રહી શકીએ કારણ કે આગળ જરૂર છે એની સાથે સંભાવે નિકાલ એના માટે નથી કરવાનો આપણા માટે કારણ કે આપણે આગળ વધવું છે આપણે હસબન્ડને સાચા ખોટા કહેવા નથી વાઇફને સાચી ખોટી કહેવી નથી દીકરા દીકરીને સાચા ખોટા કહેવા નથી કારણ કે આપણું ગોળ આનાથી ઘણું વિશાળ અને આગળનું છે એટલે અહીંયા સ્ટ્રગલ નથી થઈ શું નથી થયું અને દરેક જ્ઞાની કહે છે કે દરેક વ્યક્તિને પોતાના હિસાબો ચૂકતે કરવા પડશે માટે આપણે હિસાબ ચૂકતે કરવાનો આવે તારે જાગ્રત રહેવું પછી એને આવશે તારે એને ખબર પડશે કે રહેવું કે ના રહેવું કે એનો સબ્જેક્ટ છે
આપણો સંદેહ નથી. સમજાય છે? એટલે જીવનનું ઘોલ એટલું મોટું બનાવવું, નાના નાના સંજોગો પાસ કરવા આસાન થઈ જાય. આજે સામાન્ય વ્યક્તિઓ નાના નાના પ્રસંગોમાં સ્ટક થઈ જાય છે, એટલે પોતાનું જીવન સંકુચિત કરી નાખે છે. શું કરી નાખે છે? ધર્મની, આધ્યાત્મની, ત્યાગની, મુક્તિની બધી વાતો કરનારા આપણે પણ નાની નાની બાબતોમાં ઉલજી જઈએ છીએ અને પછી એ ઉનાળામાંથી બહાર નીકળવું આપણા માટે ભારે થઈ જાય છે. તો એવું હોવું જોઈએ નહીં. સમજે છે? એટલે વિશાળ દ્રષ્ટિ રાખવું અને ગોલ બહુ જ મોટો રાખવો, એટલે આ બધા સંજોગો પાસ કરવા આસાન થઈ જાય. કોઈ પણ વ્યક્તિને મોટી પોસ્ટ મળે ને તો એનું કેટલો ડાયજેસ્ટિંગ પાવર હોય ત્યારે આટલી પોસ્ટ મળેલું છે, એમને ના મળે. આજે દેશનો વડાપ્રધાન હોય અને 130 કરોડ વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરતો હોય માણસ, એમાં 130 કરોડની અંદર દરેક રોજ છે કંઈ ના કંઈ પ્રશ્નો બનતા જ હોય. મારામારી, ખૂના મરકી, એક્સિડન્ટ, બળાત્કાર, નોકરીના પ્રશ્નો, સ્ટ્રાઇક હોય, ખ્યાલ આવ્યો ને, ગુંડાગીરી હોય, ટેરરિઝમ હોય, બધું આ એવરીડે બનતું હોય. 130 કરોડમાં ક્યાંક ક્યાંક તો બનતું જ હોય ને. હવે એ બધા પ્રસંગોને એ મગજમાં રાખે તો ગાઢો થઈ જાય. આ તો મોટો પ્રશ્ન છે, પણ એનું કાયમી ઉકેલ શું કરવો એના પ્રયાસમાં એ પ્રસંગમાંથી એ સોલ્યુશન લાવતો હોય, એ પ્રસંગ જો એને અસર કરી જાય તો ઉકેલ ના લઈ શકે. મહિલા સમજાય છે? કારણ કે આવું તો બનવાનું જરૂર છે. રોજ એક્સિડન્ટ થાય, રોજ આખા દેશની અંદરથી 100, 200, 500 વ્યક્તિઓ મરતા જ હોય. હવે એની જો પોતાને અસર થઈ જાય તો આગળ કામ જ ના કરી શકે. મર્યાદા સમજાય છે? એટલે એનો મતલબ એવું કે અસર મુક્ત રહેવાનું. પણ આવા સંજોગો બને કે સમાજમાં એનો ઉપાય શું કરવો એ જ મારું સોલ્યુશન હોવું જોઈએ. સંજોગોની અસર થઈ જાય તો હું સોલ્યુશન કાઢી શકું નહીં. ક્યાં સ્ટક થયું? સમજાય છે? આજે આપણા દેશની અંદર આતંકવાદીઓ હુમલો કરે ને આપણા વીર જવાનો શહીદ થઈ જાય ને આપણા દેશના સામાન્ય નાગરિકો મરી જાય અને તે વખતે મને 3 દિવસ સુધી આઘાત લાગે તો હું વડાપ્રધાન બનવાને લાયક નથી. કારણ કે મારું કામ શું છે? કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન લાવવું. સમજાય છે? મને જો આઘાત લાગે છે સામાન્ય માણસને તો હું રાજ કરી જ ના શકું, હું લાયક જ નથી. એટલે હાઈ લેવલની વ્યક્તિઓ કામ એટલા માટે કરી શકે એનું વિચાર વિઝન હોય, એ સોલ્યુશન ખોળતા હોય. શું ખોળતા? હમણાં મેં એક ક્લિપ વાંચી, સામ પિત્રો રાયો એક ક્લિપ હમણાં મેં ગુજરાતીમાં છે, ગુજરાતી હિન્દી ઇંગ્લિશ મિક્સ છે અને એને આખા જીવનની કહાની કહે. મિસ્ત્રીનો છોકરો કહે છે, નાના ગામમાં જન્મ્યો નહીં પણ મારા વિચારો બહુ જુદા હતા, કંઈક કંઈક અદ્ભુત કરવાનું, કંઈક સામાન્યથી બી વિશેષ કરવાનો મારો ભાવ, માસૂમ પીપલ માટે હું હેલ્પફુલ થઉં એવી વિચાર કર્યા. મારી પાસે જ્ઞાન નહીં, મારી પાસે સાધન નહીં, કશું જ નહીં, પણ ભાવ એવો કે મારે લાખો હિન્દુસ્તાનના લોકો છે અને કોઈક રીતે મારે હેલ્પ કરવી છે. એના જીવનમાં જે પ્રોબ્લેમ્સ આવે છે એમાં કઈ રીતે હું હેલ્પ કરું એવો મારો ભાવ હતો. શું હતો? કે છે કે એ ભાવથી મને બધા સંજોગો મળ્યા, પછી એને કહાની કીધી અને પછી આ ટેલિકોમ્યુનિકેશનમાં એ પડ્યા અને પછી આ પહેલા લોકલ ફોન એને વ્યવસ્થિત કર્યા, પછી સામાન્ય વ્યક્તિઓ બધા કોમ્યુનિકેશન કરી શકે એટલા માટે PCO શરૂ કરાયા, પછી આ મોબાઈલ આવ્યા, પછી ઇન્ટરનેટ આવ્યું. આજે એવું કહે છે કે વર્લ્ડની અંદર, ભારત દેશની અંદર જેટલું કોમ્યુનિકેશન વર્લ્ડ વાઈડ આસાન અને ચીપ બન્યું છે એ દુનિયાના કોઈ દેશમાં નથી. આસાન અને ચીપ સસ્તું, ખ્યાલ આવે છે કે ઝાડુવાળા પાસે પણ મોબાઈલ ફોન હોય અને પહેલા જમાના આજથી 25 વર્ષ પહેલા લેન્ડલાઈન હોવી એ પણ સ્ટેટસ કહેવાતું હતું. તમને ખ્યાલ હશે?
20-30 વર્ષ પહેલા લેન્ડલાઈન આખા સોસાયટીમાં એક જ જણના ઘર હતો, કારણ કે એ બધા એનો એક્સપેન્સ બેર કરી શકે નહીં. ઇટ ઇઝ અ મેટર ઓફ સ્ટેટસ, સમજાય છે? એટલે કહે છે આને રિવોલ્યુશન કહેવાય. શું કહેવાય? આપણને લાગે કે મોબાઈલ પડી ગયો એમાં શું મોટું, એવું ના બોલાય. અને એનું મિશન કેટલું મોટું હતું કે એ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે ઓન ધ સ્પોટ આખા વર્લ્ડમાં વાત કરી શકે, અને પાછું સસ્તામાં સસ્તું. આજે તમે અમેરિકામાં વાત કરો વોટ્સઅપથી, એક પણ પૈસાનો ચાર્જ નથી. સમજાય છે મને ભાઈ? જે પહેલા શક્ય જ નહોતું, આજથી 25 વર્ષ પહેલા અમેરિકા વાત કરવી એટલે એક મોટું મિશન કહેવાય. અહીંથી તાર ઓફિસમાં ફોન કરો, પછી તાર ઓફિસમાં કહે કે ભાઈ આ અર્જન્ટ છે કે રેગ્યુલર કોલ છે? આપણે કહીએ અર્જન્ટ છે તો કે સારું, ફોન પાસે ત્યાં બેસી રહેજો, અડધો પોણો કલાકમાં તમને આપીએ છે. અને તમે રેગ્યુલર ફોન કરો તો 3-3 કલાકે બેસવું પડે, ગમે ત્યાં તમારું જોડાય. અને પાછું જોડ્યા પછી તમે હાજર ના હોય તો પૈસા તમારા જાય, પછી કરવું પડે. એક નાની વસ્તુ કેટલું મોટું કામ કરતું, લોકોના સમય શક્તિ સ્પેન્ડ થતા થાય. એટલે આ વસ્તુ એને શોધી એના નિમિત્તે આખી સંશોધન થયું. આજે કેટલું કોમ્યુનિકેશન ઇઝી થઈ ગયું આપણે. આમ બધું અમેરિકામાં કંઈક મારે વાત કરી તો ફટ કરી શકાય, રાતના 12 વાગે ને 2 વાગે. એ ઇસ્યુ ના બનવું, સિમ્પલ થઈ ગયું. કોઈ મેસેજ મોકલવો હોય, કોઈ વિડીયો મોકલવો હોય, ઓડિયો મોકલવો હોય, ફટ લઈને પહોંચાડી દીધું. એટલે પહેલા એ સપનું હતું, ત્યાં પોસિબલ જ નથી આપણે શકે તો. એટલે કેટલું આ રિવોલ્યુશન કેટલું મોટું લાગે છે એમ દરેક વ્યક્તિ આપણે તમને એક્ઝામ્પલ આપું છું. એવી રીતે આ મહાન પુરુષોના સપના એટલા મોટા હોય, એ કુદરત એને હેલ્પ કરે છે. શું કરે છે? હા, આ સપના સેવા વાળો માણસમાં દાનત ખોરી ના હોવી જોઈએ, સ્વાર્થની ભાવના ના હોવી જોઈએ, તો સફળ જલ્દી થાય. સમજાય છે? કશું અશક્ય નથી, બધું જ શક્ય છે. તમારી દાનત અને ભાવ, દાનત ખોરી નથી અને ભાવના ચોખ્ખી છે, બધું શક્ય છે. આજે અમારું મિશન શું છે? કેમ કરીને જગતના લોકો નિષ્પક્ષપાતી રીતે આ વિજ્ઞાન સમજે, ધર્મ સંપ્રદાય ગુરુ બધાને બાજુમાં મૂકીને ખાલી વિજ્ઞાન સમજે, એજ રીતે જ રાખે. શું રાખે? એનો ધર્મ પણ એ રાખે, એના ભગવાન એ રાખે, એના ગુરુ એ રાખે, એની ક્રિયાકાંડ એ રાખે. એક એટલે બદલવાનું નહીં, ખાલી દ્રષ્ટિમાં વિજ્ઞાન સમજો ને, દેટ ઇઝ ધ મિશન ઓફ માય લાઈફ. સમજાય? આપણું મિશન એ નથી કોઈનો ધર્મ બદલો, કોઈના ભગવાન બદલવા, કોઈના ગુરુ બદલવા, કોઈની ક્રિયા બદલવી, દેટ ઇઝ નોટ સબ્જેક્ટ. અને બીજું, કોઈને સમર્પણ કરાવવું એ પણ મારો સબ્જેક્ટ નથી. સમજાય છે? હું તો તમને સમર્થ અને સ્વતંત્ર બનાવવા આવ્યો છું. શું બનાવવા આવ્યો છું? સમર્થ અને સ્વતંત્ર બનાવવા આવ્યો છું. હું તમને હેન્ડીકેપ બનાવવા નથી આવ્યો, હું તમને અભયદાન આપવા આવ્યો છું. શું આપવા આવ્યો છું? કે તમે અભય બનો, નિર્ભય બનો, ભયવાળા ના બનો. હું તમને નીતિ નિયમોથી બાંધવા નથી આવ્યો, હું તમને કુદરતના કાનૂન જાણી તમે સ્વતંત્ર થાઓ. શું કહું છું? હેન્ડીકેપ ના બનો, નીતિ નિયમોની માયા જાળમાં ના ફસાતા કુદરતના કાનૂન જાણી અને તમે સ્વતંત્ર થાઓ. કે આ દુનિયામાં એવું કોઈ વ્યક્તિ છે નહીં કે એની સ્વતંત્ર શક્તિથી મને સુખ કે દુઃખ આપી શકે, પછી શા માટે મારે બંધાવો કે હેન્ડીકેપ થવું. એટલે સ્વતંત્ર થવા અને સમર્થ કરવા આવું છું. હું હેન્ડીકેપ કરાવવા નથી આવ્યો, હું લાચાર કરવા નથી આવ્યો. દેટ ઇઝ નોટ માય મિશન. અને આ મિશન બધા જ લોકોને કામ લાગે, સમાજના સામાજિક લોકોને, ધાર્મિક લોકોને અને આધ્યાત્મિક બધાને કામ લાગે. એવું નથી કે ખાલી જેને મોક્ષે જોવો એના માટે કામ લાગે, બધાને કામ લાગે. એટલે આપણું ગોલ એવું હોવું જોઈએ કે કોમન ફોરમ, કોઈ ઇન્ડિવિડ્યુઆલિટી, કોઈ પાર્ટીશન કે કોઈ ભેદ ની વાત ન હોવી જોઈએ. નહીંતર જગતના લોકો એક્સેપ્ટ નહીં કરે, ને જગતને તમે જે નિષ્પક્ષપાતની વાત છે, જે યુનિવર્સલ ટ્રુથ વાત છે, એ નિષ્પક્ષપાતી કે યુનિવર્સલ ટ્રુથ તરીકે પ્રોજેક્ટ નહીં કરી શકો, પછી સંપ્રદાય થઈ જશે. શું થઈ જશે? અને મારે આ મુક્તિની વાતો સાંપ્રદાયિક બેઝ ઉપર પ્રોજેક્ટ નથી કરવી. એક વ્યક્તિ એનો ક્રિએટર છે એ ફોર્મમાં પ્રોજેક્ટ નથી કરવું. આ યુનિવર્સલ ટ્રુથ છે, બધા માટે છે, અને એનો કોઈ ક્રિએટર નથી, એનો કોઈ ઓનર નથી.
સમજાય છે મારી વાત? અને આપણે બધાએ તે અનુભવ કરી શકીએ એવું છે. અને એ બધી શક્તિઓ આપણી અંદર પડેલી છે, ખાલી એને ઓપન કરવાની છે. ક્રિએટ નથી કરવાનું, શું કરવાનું છે? ઓપન કરવાનું છે, ક્રિએટ નથી કરવાનું. એટલે હું તમને શક્તિ આપું અને તમને મળે એવું નથી. તમારી પાસે શક્તિ છે, હું તમને જ્ઞાન એટલું જ આપું છું વિજ્ઞાન સ્વરૂપે કે તમારી રોંગ બિલીફો ખલાસ થશે તો અંદર જે શક્તિ સનાતન રૂપે છે એ ઓપન થઈ જશે. ક્રિએટ નથી કરવાનું, ઓપન કરવાનું છે. અને રોંગ બિલીફ જ ખાલી કાઢવાની છે. શું કાઢવાનું છે? કે જેના આધારે આપણે હેન્ડીકેપ થઈ ગયા છે, સરળ થઈ ગયા છે, નીતિ નિયમોની માયા જાળમાં બંધાઈ ગયા છે, એમાંથી કમાવ થાય અને સનાતન સત્યની શોધ અને યુનિવર્સલ ટ્રુથનો અનુભવ, આ લક્ષ્ય રાખો. અને એ સનાતન સત્ય હું અનુભવું, એ સ્વતંત્રતા હું ફીલ કરું અને લોકોને એ જ જ્ઞાન હું વહેંચતો હતો, વેચતો નહીં, નોટ ટુ સેલ બટ ટુ સેલ હું લોકોને વહેંચતો હતો. એના જીવનમાં પણ એ પોતે મુક્તતા અનુભવે, દેટ ઇઝ ધ પોઈન્ટ. આમાં દાનખોરી ના હોવું જોઈએ, આ કોમર્શિયલ પર્પઝથી ના હોવું જોઈએ કે મારે એમાંથી કશું એચિવ કરવું છે, મારી પાસે જે કંઈ છે એ જગતને મારે વહેંચવું છે, એ પણ આનંદ પામે, એ પણ મુક્તતાની અનુભૂતિ કરે, ભલે ગમે તેને માગે. સબ્જેક્ટ એ નથી, એની દ્રષ્ટિ બદલાય બહુ થઈ ગયું. સમજાય છે મારી વાત? સમજાય છે? એટલે આવું અદ્ભુત વિજ્ઞાન આપણને કુદરતી ભેગું થયું છે. અને એવા સમર્થ પુરુષ ભેગા થયા છે કે જે આપણી બધી જ નબળાઈઓને ખુલ્લી કરે છે. શું કરે છે? પછી રાખવી કે ના રાખવી એ તમારો પ્રશ્ન છે. આજે તો નબળાઈને નબળાઈ તરીકે બતાવનાર જ કોઈ નથી. નબળાઈને નબળાઈ તરીકે શા માટે મારે હેન્ડીકેપ થયો? મારો હિસાબ છે, મને મંજૂર છે. શું કીધું? પણ લાચારી મંજૂર નથી. હિસાબ મંજૂર છે, કોઈ હમણાં કોઈ મારે તો મંજૂર છે, મારો હિસાબ છે, પણ માનસિક લાચારીની જરૂર નથી. કારણ કે તમે પોતે અનંત શક્તિ વાળા છો, અનંત સુખ વાળા છો. સમજાય છે? અનંત જ્ઞાન વાળા છો, પછી શા માટે લાચાર? હિસાબ જે હોય તે મંજૂર છે, એનું કોઈ ના પાડતું નથી. રામે ભરવા જો પડ્યું, કૃષ્ણને જેલમાં જન્મવું પડ્યું, પણ તેથી નાના થઈ ગયો ના? સમજાય છે? એમાં આપણે જીવનમાં મુશ્કેલી આવે એ મંજૂર છે, કે આપણો હિસાબ છે તે મંજૂર છે, પણ લાચારી કરવાની જરૂર છે. ઉઠો, જાગો અને પોતાની સ્વતંત્રતાની શોધ કરો. સ્વતંત્ર છે એની શોધ કરો, કારણ કે અજ્ઞાનના આવરણથી આપણી સ્વતંત્રતા હણાઈ રહી છે. અજ્ઞાનના આવરણથી શેનાથી? અને એ જ વિજ્ઞાનના આવરણથી, એ જ વિજ્ઞાનના જ્ઞાનથી આ અજ્ઞાનના આવરણ હટી જશે. એ જ સામર્થ્ય, એ જ શક્તિ, એ જ સ્વતંત્રતા, એ જ મુક્તતાની તમને જાતે ખુદને અનુભૂતિ થશે. સમજાય છે? આમાં કોઈ ચમત્કાર નથી, આમાં કોઈ ગુરુ શિષ્યની વાત, આમાં કોઈ ક્રિયાકાંડની વાત નથી. એમાંથી ઉપર ઉઠવાનું છે દ્રષ્ટિએ કરીને. કેવા ઉપર ઉઠવાનું છે? દ્રષ્ટિએ કરીને, ક્રિયાએ કરીને નહીં. ક્રિયા તો ઉદય કરીને આપી હતી, પણ દ્રષ્ટિ એટલી ઊંચી હોય આપણી કે આ નાની વસ્તુ આપણે ઓટોમેટિક એમાં સંભાવ રહે. આપણે જે રસ્તા ઉપર ઉભા હોય અને ચારકોરના વાહન જોઈએ તો આપણને એમ લાગે કે ઓહો આટલો ટ્રાફિક ને આટલું આપણે એડજસ્ટ થવાનું છે, પણ જેમ જેમ ઉપર જાવ એમ નીચે વસ્તુ બધી રમકડા જેવી દેખાય. કેવી દેખાય? રમકડા જેવી દેખાય. એવું આપણી દ્રષ્ટિ એટલી વિશાળ બનાવવું કે આ સંજોગો છે ને બધા એ નાટક જેવા લાગે, હાચર ના લાગે. મારી વાત સમજાય? શું કહું છું? આપણું દ્રષ્ટિ એટલી હાઈટ ઉપર લઈ જાઓ કે આ સંજોગ છે ને નાટક લાગે. શું લાગે? એ રિયલ ના લાગે, ખરેખર રિયલ છે કે નહીં, પણ આપણે ઓતપ્રોત થઈ જઈએ છીએ એટલે રિયલ લાગે છે. છે નહીં, છે તો નાટક જ છે. શું છે? જે નાટકે એનું નામ નાટક.
સામાન્ય રીતે આપણે 3 કલાકના નાટકને નાટક કહેવા કે સમજવા તૈયાર છીએ, પણ આ જીવનના આટલા મોટા સમયને નાટક તરીકે સ્વીકારવા તૈયાર નથી. પણ કુદરત કહે છે આ બે નાટક જ છે, આ બે પેલું ટૂંકું નાટક છે અને આ લાંબુ નાટક છે, પણ નાટક છે. કારણ કે નાટકની ડેફિનેશન છે નાટકે એનું નામ. પેલા 3 કલાકનું નાટક છે અને 3 કલાક પછી નાટકના પાત્રો વિખરાઈ જાય, હોના ઘેર જાય. અહીંયા ઘણી 3 અવસ્થાનું નાટક છે, બાળપણ, યુવાની અને બુઢાપા. આ 3 અવસ્થાનું નાટક છે, એ થોડું લાંબુ છે. સમજાય છે? બધું નાટક છે, બધું ડ્રીમ છે, બધું સ્વપ્ન છે. એટલે જ એને ટેમ્પરરી કીધું. શું કીધું? અહીંયા આપણે જેને નાટક કહીએ છીએ, આપણે જેને બીજા શબ્દોમાં ડ્રીમ કહીએ છીએ, સ્વપ્ન કહીએ છીએ, એવું આ પણ લાંબુ સપનું છે, પેલું ટૂંકું સપનું છે. રાત્રે સૂઈ જઈએ ત્યારે સપનું શરૂ થાય ને ઉઠીએ ત્યારે પૂરું થઈ જાય. આંખો બંધ થાય ત્યારે સપનું શરૂ થાય ને આંખો ખુલે ત્યારે પૂરું થઈ જાય. સપનાનું કશું હોય એમ અહીંયા લાંબુ સપનું છે. તે આંખો પહેલી વખત જન્મી અને ખોલીએ છીએ ને ત્યારે સપનું શરૂ થાય છે કે આ મારા ફાધર, મધર, ભાઈ, બહેન, મોટા થઈએ એટલે પત્ની, પતિ, બાળકો, સગાવાળા, મિત્રો, ગ્રાહક, વેપારી, બોસ, આસિસ્ટન્ટ, પડોશી. આપનું સપનામાં છે કે જેવી આ પહેલી વખત ખુલી જન્મ્યા ત્યારે ત્યારથી સપનું શરૂ થયું અને જેવી આ છેલ્લી વખત મિટાઈ ગઈ તે સપનું પછી જયારે ફેરથી ખુલે ત્યારે આમાં કશું ના બોલતા નથી કરવા. આનું નામ નાખું સપનું ના સમજાય? સમજાય કે નહીં? એટલે આ જગત સપનું છે. શું છે? સપનાને સપના તરીકે જોવા માટે દ્રષ્ટિ વિશાળ અને સાયન્ટિફિક જોઈએ તો એ સપનું સપનું દેખાય, નહીં તો સપનું સાચું લાગે. શું લાગે? ને સાચું લાગે એટલે અસર કરે, અસર કરે એટલે તમારો પ્રોગ્રેસ રિસ્ટ્રિક્ટ થઈ જાય રાગ અથવા દ્વેષથી અથવા ક્રોધ માન માયાથી. સમજાય છે? એટલે એટલું વિઝન બ્રોડ રાખો કે તમે અપ્સ એન્ડ ડાઉન્સના સર્કમસ્ટાન્સીસને પચાવી શકો, ડાયજેસ્ટ કરી શકો. મારી વાત સમજાય છે? તમને પહેલું છે વિષ્ણુભાઈ ગાંધીનગર, સ્વામીજી જય સચ્ચિદાનંદ. પરિણતિ, પરિણામ અને વ્યવસ્થિત રીતે દાખલા સાથે યથાર્થ સમજાવવાની કૃપા કરજો. પરિણતિ, પરિણતિ એટલે શું? પરિણતિ એટલે સંજોગોની અંદર ઉત્પન્ન થતું સ્વાભાવિક જ્ઞાન, એનું પરિણતિ કહેવાય. એ સ્વાભાવિક જ્ઞાન એટલે કે એ જ્ઞાન 3 કારણો પર આધારિત હોય, પાછલા અવતારનું ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગ અને વર્તમાન જ્ઞાન, આ 3ના સાર રૂપે પરિણતિ ઉત્પન્ન થાય. એ પરિણતિ ઉત્પન્ન થાય અને એના આધારે નવા કર્મના બીજ પડે, એ પરિણતિને પુરુષાર્થ કહેવાય. શું કહેવાય? પરિણતિને પુરુષાર્થ કહેવાય. હા, પછી એમાંથી પછી કર્મ થાય. છૂટા પણ થઈ શકાય, કર્મ પણ બાંધી શકાય. એટલે કવિરાજે પોતાના પદમાં લખ્યું છે, છેલ્લા સમય જે પરિણતિ છે આપણે ચોપડા લખતા હોય તો એવું લખીએ કે 31 માર્ચ 2017 31 માર્ચ 2017 નો
પ્રોફિટ એન્ડ લોસ બરાબર છે. તો એ 31 માર્ચનો છે કે 18મો છે? પણ લખીએ તો શું એઝ ઓન 31st માર્ચ એમ જ લખીએ, એમ જ લખીએ છે. પણ એ એ દિવસ પણ નથી, એ આખા વર્ષનું છે. એવી રીતે છેલ્લા સમયની પરિણતિ એ આખા લાઈફની પ્રોસેસનો રિઝલ્ટ છે. સમજે છે? એટલે ખાલી સમજવાનું, એટલે એને પરિણતિ કહેવાય. શું કહેવાય? પરિણતિ. પરિણામ એટલે રિઝલ્ટ. આ મન વચન કાયાથી ભોગવીએ છે એને પરિણામ કહેવાય. શું કહેવાય? પરિણામ. જન્મથી મોત સુધી. હા, એટલે પરિણતિ એ પ્રતિષ્ઠિત આત્માનું, પ્રતિષ્ઠિત આત્માનો વર્તમાન ઉત્સાહ કહેવાય, વર્તમાન દ્રષ્ટિ કહેવાય પ્રતિષ્ઠિત આત્મા. અને પરિણામ એટલે આ મન વચન કાયાથી ભોગવીએ તે. અને વ્યવસ્થિત એટલે આ મન વચન કાયા જે કંઈ ભોગવે એના સંજોગો ઊભા થાય અથવા ઊભા કરે એનું નામ વ્યવસ્થિત છે. વ્યવસ્થિત એટલે શું કે આપણે ચા પીવી હોય તો દૂધે ભેગું કરી આપે, ચાય ભેગી કરી આપે, ખાણે ભેગી કરી આપે, સ્ટવ કે ગેસ ભેગું કરી આપે, લાઇટર ભેગી કરી આપે, બધા વાસણો ભેગા કરી આપે અને પીનારને ભેગો કરી આપે. આ બધું ભેગું થાય, આ ભેગું કરવાની પ્રક્રિયાને વ્યવસ્થિત શક્તિ કહેવાય. અને ચા બનાવીને પીએ એને પરિણામ કહેવાય, અને ગયા અવતારમાં ચા પીવાના ભાવ કર્યા એને પરિણતિ કહેવાય. ના સમજાય? ના સમજાય? ગયા અવતારમાં ચા પીવાના ભાવ કર્યા હતા એને પરિણતિ કહેવાય, આ અવતારમાં ચા પીવો એને પરિણામ કહેવાય, અને આ અવતારમાં ચા પીવાના સંજોગો પ્રોવાઈડ કરે એને વ્યવસ્થિત શક્તિ કહેવાય. આ વાત ગળે ઉતરી કે અટકી ગયું? પરિણામ અને વ્યવસ્થિત બે, પરિણામ અને વ્યવસ્થિત બે એક નહીં. પરિણામ એને કહેવાય જે ભોગવે છે તે, વ્યવસ્થિત એને કહેવાય જે ભોગવવાના સંજોગો ઉભા કરે છે. બોલતા નથી. ટીચર એને કહેવાય રિઝલ્ટ આપે છે, વિદ્યાર્થી એને કહેવાય પાસ થાય ફેલ થાય છે. બોલતા નથી. એટલે પાસ થાય ને ફેલ થાય તે શું કહેવાય? ના, એટલે એને કહેવાય પરિણામ, અને ટીચરને કહેવાય વ્યવસ્થિત શક્તિ. આ તો દાખલો આપો, તમને તમને સમજાવવા માટે મારે દાખલો તો આપવો પડે. અહીંયા ભોગવે છે વિદ્યાર્થી, પણ કયા કારણે? તો કે ટીચર રિઝલ્ટ આપ્યું એ પ્રમાણે. પણ ટીચર કહે છે હું કયા રિઝલ્ટ આપું તે એક્ઝામ આપી એ પ્રમાણે. એટલે એક્ઝામને પરિણતિ કહેવાય, ટીચરને વ્યવસ્થિત કહેવાય, અને રિઝલ્ટને પરિણામ કહેવાય. હવે સમજી ગયા? ના સમજાય? આ તો હું તમને દાખલા આપું એટલે સમજાય. આવા સિમ્પલ દાખલા આપું તમને વાતની ઘેર રહેશો. નહીંતર આ શબ્દો બધા એવા છે ને, લોકો શબ્દોની માયાજાળમાં ખોવાઈ જાય છે. કે જે મને સાહેબ 25 વર્ષ થયા જ્ઞાન લીધેલું, પરિણતિ શું છે ખબર નથી. કારણ કે ચોપડીમાં રાખ્યા એવી આપ્યું એનું ખોવાઈ જાય બધા, અને સમજાવનાર હોય એ પોતે ખોવાઈ ગયો હોય તો કરે. એટલે એને સાચું કહેવું પણ એને ખબર હતો કે ને, એ પછી એવી અલંકારિક ભાષાઓ વાપરે ને આપણને લાગે હવે આપણે સમજી જ ગયા છે. ખરેખર બહુ મોટા ઉતરવા જવું, અમને આટલો આંકડો જોડે જવાબ આપતા આપણે સમજતા કેટલો ચડશે, એના કરતા પહેલેથી કહીએ સમજી ગયા છે. આવું કારણ કે શું કરે પડે? આ બધી વસ્તુ બધી બૌદ્ધિક વસ્તુઓ નથી. આ દર્શન હોય તો આ બધી વસ્તુ નીકળે, નહીતર આ ના સમજાય સાહેબ, ભલભલા ગોથા ખાઈ જાય સાહેબ. આ શબ્દો એવા છે શાસ્ત્રોના, સામાન્ય વ્યક્તિઓને આની ગેર નથી પડતું. અને ખાલી નોલેજ હોય છે કે શાસ્ત્રમાં શું લખ્યું છે, બસ એનું નોલેજ હોય. હવે નોલેજની અંદર કોઈ કાઉન્ટર ક્વેશ્ચન પૂછે તો પાછી મુશ્કેલી થઈ જાય, કારણ કે એનો પ્રશ્ન જવાબ ના આપ્યો. રિપીટ કરી શકે શું કરે? હા, જ્યારે અમારે તો
એઝ ઇટ ઇઝ રિપીટ કરવાનું જ નથી. અમારા દર્શનમાં જે દેખાય એ કહેવાનું. ખબર આવે? એટલે અમારું ગોળ ગોળ ના હોય. અને પાછું કોઈ કાઉન્ટર ક્વેશ્ચન પૂછો તો એ જવાબ હાજર જ હોય, કારણ કે દર્શન હોય ને અમારું. અમારું શાસ્ત્રમાં શું લખ્યું છે એવો જવાબ આપતા નથી. સમજાય છે મારી વાત? એટલે આવી રીતે પરિણતિ, પરિણામ અને વ્યવસ્થિત શક્તિ. પરિણામ ફિક્સ છે, વ્યવસ્થિત ફિક્સ નથી. ના, પરિણામ એ ફિક્સ છે, વ્યવસ્થિત શક્તિ તો મીડિયા છે. સમજો, ખાલી પરિણતિ ફિક્સ નથી. પરિણતિ ફિક્સ, બરાબર. પરિણતિ પ્રમાણે બધું વ્યવસ્થિત તો ફિક્સ જ જાય તો જ આપણને પરિણામ મળે. એટલે પરિણતિ ફિક્સ નથી, એટલે પરિણતિને આધારે વ્યવસ્થિત આપણને પરિણામ. પરિણતિ સમજાય છે, પણ પરિણામ અને વ્યવસ્થિત બે એક જેવું લાગે છે. ના, ટીચર ને વિદ્યાર્થી એક જેવું લાગે ત્યારે બે એક કેવું આપણે ના લાગે. ટીચર નું કામ રિઝલ્ટ આપવાનું છે અને વિદ્યાર્થી નું કામ રિઝલ્ટ લેવાનું છે. એમ વ્યવસ્થિત શક્તિ એટલે રિઝલ્ટ આપે, તમારી પરિણતિ નું કર્મ નું રિઝલ્ટ આપે એનું નામ વ્યવસ્થિત શક્તિ. અને જે રિઝલ્ટ ભોગવે એનું નામ પરિણામ કહેવાય. નથી કેતા પરિણામ ભોગવે છે એનું. જી, શું કેતું જે હોય તે મને રિઝલ્ટ આપે છે. કોણ? તો વ્યવસ્થિત છે. વ્યવસ્થિત છે. અને વ્યવસ્થિત શક્તિ કેમ આપે છે? તો ગયા અવતારના કર્મ ને કારણે. સમજાય છે? જયંતિ જરસાણીયા તમારું છે વેરાવળ. સ્વામીજી કોટી કોટી વંદન. નંબર એક, દ્રઢ નિશ્ચય ઉપાદાન વિશે સમજાવો. દ્રઢ નિશ્ચય જુદું છે અને ઉપાદાન જુદું છે. ઉપાદાન એટલે ગયા અવતારનું જે ડેવલપમેન્ટ લઈને આવ્યા છો તે. શું કીધું? ગયા અવતારનું ડેવલપમેન્ટ એને ઉપાદાન કહેવાય. ઉપાદાન એટલે આજે તમારી સમજવાની ક્ષમતા, કોઈ પણ વાતને સમજવાની ક્ષમતા એનું નામ ઉપાદાન કહેવાય. શું કહેવાય? અને દ્રઢ નિશ્ચય એ પુરુષાર્થમાં જાય. શેમાં જાય? પુરુષાર્થ. કે મારે મોક્ષે જ જવું છે એવું દ્રઢ નિશ્ચય કરું છું. તો એ ઉપાદાન ના આધારે ન થાય? ના, દ્રઢ નિશ્ચય એ પુરુષાર્થમાં જાય. ઉપાદાન છે તો દ્રઢ નિશ્ચય થાય એવું કરું કે? દ્રઢ નિશ્ચય તમે આજે કરી શકો. ઉપાદાન એટલે વાતને સમજવાની ક્ષમતા અને દ્રઢ નિશ્ચય એટલે તમે દ્રઢ નિશ્ચય તમારી સમજણ પ્રમાણે કરી શકો ને. દ્રઢ નિશ્ચય તો કરી શકો ને. નિશ્ચયની ક્વોલિટી ને કેટેગરી એ તમારા ઉપાદાન પ્રમાણે, પણ નિશ્ચય તો દ્રઢ કરી શકો ને. દ્રઢ નિશ્ચય કયા પ્રકારનો કર્યો, કઈ કેટેગરીનો કરવો એના માટે ઉપાદાન કામ કરે, પણ દ્રઢ નિશ્ચય તો કરી શકો ને. દ્રઢ નિશ્ચય ક્વોલિટીનો પ્રશ્ન નથી, ક્વોલિટી જુદો સબ્જેક્ટ છે. મારે લગ્ન કરવા જ છે, મારે દીક્ષા લેવી જ છે, એ તો દ્રઢ નિશ્ચય બે માંથી કરી શકો ને તમે. પછી કેવા પ્રકારનો કરવો એ તમારે શું કહેવાય? કે તમારા પરિણતિ ઉપર, આપણે તમારા ઉપાદાન ઉપર, તમારું જ્ઞાનનું લેવલ કયું છે એના આધારે તમે નિશ્ચય કરશો. પણ નિશ્ચય તો કરી શકો, કેવો કરવો એ ડિપેન્ડ છે. જેવું જ્ઞાન એવો નિશ્ચય કરી શકો. એટલે નિશ્ચય કરવો એ કોમન વસ્તુ છે, ને કેવો નિશ્ચય કરવો એ ઇન્ડિવિડ્યુઅલ છે. મારું એવું સમજવું કે ઉપાદાનને આધારે, નિશ્ચયને આધારે ઉપાદાન મળે એવું. ઉપાદાન એટલે લઈને આવ્યા છો તે મળે નહીં, લઈને આવ્યા છો. ઉપાદાન એટલે નિમિત્ત ભેગું થાય. હા, નિમિત્ત ભેગું થાય. ઉપાદાન લઈ આવે નિશ્ચયના આધારે. એટલે ઉપાદાન જે છે એ આપણે લઈને આવ્યા છીએ અને નિમિત્ત આપણને બહારથી મળે, આપણા ઉદય કર્મને આજે. અને એ ઉપાદાનને આધારે નિમિત્ત છે, એ નિમિત્તની વાતો આપણને કામ લાગે ઉપાદાન. કારણ કે તીર્થંકર મળે તોય પણ આપણને કેટલું સમજાય આપણા ઉપાદાન પ્રમાણે. સમજાય છે? સમજાવનારો ભલે સમર્થ છે પણ આપણી પાસે ઉપાદાન નથી તો એ વાતની ઘેર પડે નહીં. એટલે આપણે અહીંયા ગુજરાતની અંદર કોઈને એકની એક વાત બે વખત, ચાર વખત, છ વખત અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજાવી દઉં
અને છતાંય ના સમજાય તો આપણે શું કહીએ છીએ? તારા મગજમાં બટાકા ભર્યા છે, શું કહીએ છીએ? એવું એટલે બટાકા જળતા લાવે છે. શું લાવે છે? બટાકાનો વાંક નથી, પણ એ તો ખોરાક છે. પણ એ ખોરાકનું ફળ શું આવે છે? સ્થૂળ ફળ તો ફિઝિકલ જે આવતું હોય આવે, પણ સૂક્ષ્મ ફળ જળતા લાવે છે. અને જળતા લાવવાનું કામ અનંત કાય જીવો. ખ્યાલ આવ્યો? 10 લાખ ભીંડા ખાવ ને એક બટાકો ખાવ, બેમાં હરખા જીવ છે. સમજાય છે? એટલે આવડ એક હિંસા લાવે છે. સમજાય છે? મારી એટલે પેલું સમજાય જ નહીં. સમજાવનારો ગમેલો સમર્થક પણ એને ગેર જ ના આપે. એવું આ તો સ્થૂળ દાખલો આપે, એવું ઉપાદાન થાય. એવું તમારું ઉપાદાન બહુ જ નાનું હોય, છીછરું હોય, તો ગમે એટલા મોટા જ્ઞાની પણ એની વાતને તમને ગેર ના આપશે. એટલે આ દાદા ભગવાને આટલી બધી જ્ઞાનની વાતો કરી, વિજ્ઞાનની વાતો કરી, પણ લોકોને ગેર કેમ નથી બેઠી પ્રત્યક્ષ મળવા છતાં? કારણ કે ઉત્પાદન નહીં ને, એનું ડેવલપમેન્ટ નહીં ને. વાતની ગેર સ્થૂળ શબ્દોનો શબ્દ ને શબ્દનો અર્થ ખબર પડે, મર્મ ખબર ના પડે. અને કહે છે જ્ઞાનીનું જ્ઞાન એના મર્મમાં છુપાયેલું છે. શબ્દ કે અર્થમાં નહીં, શબ્દ તો મર્મને પ્રેઝન્ટ કરવાનું માધ્યમ છે. એનાથી તમારે મર્મ સુધી જવું પડશે, એ તમારો પુરુષાર્થ છે. સમજાય છે? જ્ઞાની પુરુષ તો શબ્દોમાં જેટલું એક્સપ્લેન થઈ શકે એટલું કરે, પછી મર્મ સુધી તમારે જવું પડે. સમજાય છે? ઉપાદાન અને અપાદાન, અપાદાન અપાદાન એટલે કે જ્ઞાની પુરુષ એ નિમિત્ત કહેવાય, પણ કરતા ન હોય તો એને અપાદાન કહેવાય. શું કહેવાય? કરતા હોય તો નિમિત્ત કહેવાય, કરતા ના હોય તો એને અપાદાન કહેવાય. એટલે આપનારા નથી, અપાઈ જાય છે. જે પોતે પોતાના મન વચન કાયાથી મુક્ત રહેતા હોય એને જ્ઞાની પુરુષ કહેવાય, અને એ જ્ઞાન આપે એને અપાદાન કહેવાય. શું કહેવાય? એટલે કે એ આપનારા નથી, એ નિમિત્ત ભાવે કામ કરે છે. શું કરે છે? અને કરતા ભાવે કામ કરે તો સામેવાળા માટે શું કહેવાય? એ નિમિત્ત કહેવાય સામેવાળા માટે, અને આ પોતે જ નિમિત્ત છે. સમજાય છે? એટલે આપનાર આપે ને અને લેનારને મળી જાય. સમજાય છે? સામાન્ય ભાવે આપનાર ને લેનાર બે પક્ષ હોય, એટલે હું આપું છું અને તમને મળે છે, એટલે હું તમારા માટે નિમિત્ત કહેવાય. અને તમે કેટલું લઈ શકો? તો કે તમારું ઉપાદાન હોય એટલું. સમજાય છે? અહીંયા આપનાર લેનારનો પ્રશ્ન છે. અહીંયા આપનાર છે, પણ આપનાર કરતા ભાવે આપતો નથી. કયા ભાવે? નિમિત્ત ભાવે આપે છે, તેને ઉપાદાન કહેવાય. શું કહેવાય? અપાદાન. પછી દ્વૈત અને અદ્વૈત. દ્વૈત એટલે અવસ્થાવાળું વિનાશી, અને અદ્વૈત એટલે અવસ્થા વગરનું અવિનાશી. આત્માને અદ્વૈત કહેવાય, પ્રકૃતિને દ્વૈત કહેવાય. અને જ્ઞાની પુરુષ કે જેને આત્માનો અનુભવ હોય એને દેહ સાથે દ્વૈતાદ્વૈત કહેવાય. શું કહેવાય? દેહ પણ છે અને આત્મામાં પણ રહેશે, એટલે દ્વૈતાદ્વૈત કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે આ શરીર છે એને દ્વૈત કહેવાય, આત્માને અદ્વૈત કહેવાય. આ બંનેની કેટેગરી થઈ ગઈ. અને અત્યારે જ્ઞાની પુરુષ નિરંતર શરીર હોવા છતાં આત્મામાં રહે એને દ્વૈતાદ્વૈત કહેવાય. એટલે વ્યવહાર પણ ચાલે અને નિરંતર નિશ્ચયમાં રહેતા હોય એને દ્વૈતાદ્વૈત કહેવાય. શું કહેવાય? એટલે આ ત્રણેય નામે જવાબ આપી દીધા, દ્વૈત, અદ્વૈત અને દ્વૈતાદ્વૈત. એટલે અવિનાશી તત્વો જે છે એ અદ્વૈત હોય. હે? અવિનાશી તત્વો જે છે અલ્ટિમેટ તત્વો, તત્વો જે આપણા છે એ પણ અદ્વૈત હોય. તત્વો અદ્વૈતમાં ના, માત્ર આત્મા માટે છે. ચેતન હોય એટલે અદ્વૈત.
કહેવાય, તત્વોને અદ્વૈત ના કહેવાય. એ અવિનાશી ખરા પણ અદ્વૈત ના કહેવાય. અદ્વૈત નો મતલબ થાય કે જેની પાસે અનંત શક્તિ છે. વિનાશી વસ્તુઓ પાસે અનંત શક્તિ નથી. શું નથી? એ આપણા કર્મોના ભોગવવામાં સહાયક છે. શું છે? સહાયક. હા, એ ચૈતન્ય શક્તિ નથી. શું નથી? આત્મામાં અનંત શક્તિ ચૈતન્ય છે, પેલામાં જળ શક્તિ છે. કેવી છે? જળ. એટલે ચેતન ચૈતન્ય શક્તિ હોય તો એને અદ્વૈત કહેવાય. એટલે એનો મતલબ આત્મા જ આત્મા માટે જ છે. અદ્વૈત શબ્દ અદ્વૈત શબ્દ આત્મા માટે જ છે. બાકીની અવિનાશી શક્તિઓ માટે અદ્વૈત શબ્દ ના વપરાય. પણ બાકીના બધા પાંચે પાંચ કાયમી તત્વો કહેવાય. કેવા કહેવાય? એટલે ચેતન છે એટલે જ એને અદ્વૈત કહેવાય. આ જગત નું સર્જન વિસર્જન અને ભોગવટો એ ચેતન ના આધારે છે, જડ ના આધારે નથી. શું કીધું? ચેતન હોય નહીં તો સર્જન ના હોય, અને ચેતન ના હોય તો વિસર્જન ના હોય. સમજાય છે? આ ગણી ગણી આ ટીપોય છે અને આ પેલી ટીપોય છે, આ બે જળ છે તો એમાં સર્જન વિસર્જન ના હોય. સમજાય છે? પણ જ્યાં ચેતન હોય તો ત્યાં સર્જન વિસર્જન હોય, ભોગવટો હોય. આ ટીપોને ભોગવટો હોય ના હોય, એમાં સર્જન વિસર્જન હોય ના હોય, એટલે એને અદ્વૈત ના કહેવાય. તત્વરૂપે અવિનાશી છે. અદ્વૈત ચેતન ના આધારે કહેવાય. શું કહેવાય? ક્યારે? ચેતન વગર બધું દ્વૈતમાં આવે. અવસ્થા રૂપે ટેમ્પરરી છે અને તત્વ રૂપે કાયમી છે. પણ તત્વ રૂપે જે કાયમી છે તે ચેતન સ્વરૂપે નથી, જળ સ્વરૂપે કાયમી છે. અને આત્મા તો ચેતન સ્વરૂપે કાયમી છે. એટલે જળની અવસ્થાઓને દ્વૈત કહેવાય અને ચેતન ને અદ્વૈત કહેવાય. અને જળ ચેતન બે સાથે હોય ત્યારે એને દ્વૈતાદ્વૈત કહેવાય. શું કહેવાય? સમજાય? પછી પ્રજ્ઞા જળની અવસ્થાઓને દ્વૈત કહેવાય. તો જળની અવસ્થાના અનુરૂપ સ્વરૂપ હોય તો ત્યારે તો અદ્વૈત કહેવાય. અદ્વૈત ના કહેવાય. અદ્વૈત એ ચેતન વાળા ભાગને લાગુ પડે. કારણ કે ચેતન વાળો ભાગ છે ત્યાં ભોગવટો છે, પરિણતિ છે, અનુભૂતિ છે, સર્જન છે, વિસર્જન છે. એ ચેતનને કારણે છે, જળને કારણે નથી. જળ તો ચેતનની હાજરીમાં ઉત્પન્ન થતા ભાવોને ફળ ભોગવવા માટેનું મીડિયા છે. પણ જો ચેતન ના હોય તો સર્જન ના હોય તો વિસર્જન કેવી રીતે હોય? જળ પોતે સર્જન ના કરી શકે. જળ પોતે વિસર્જનમાં સહાયક છે. શું છે? વિસર્જનમાં સહાયક. આપણે એ રીતે પણ કહીએ છીએ, દ્વૈત એટલે બે, દ્વાર એટલે અદ્વૈત એટલે સિંગલ. તો જે મૂળ તત્વ છે તેમ આત્માને અદ્વૈત કહી શકીએ, તો એ રીતે બીજા તત્વને અદ્વૈત કહી શકીએ. હા, પણ દ્વૈત શબ્દ જે છે એને અદ્વૈત, એટલે દ્વૈત શબ્દ એ દ્વંદ્વ વાળો છે. હા, અને અદ્વૈત શબ્દ છે એ દ્વંદ્વાતીત છે. પણ એ અદ્વૈત શબ્દ જે છે એ બાકીના ચેતન તત્વો બાકીના સનાતન તત્વોને લાગુ એટલા માટે નથી પડતું, એમાં ચૈતન્યતા નથી. એટલે દ્વૈત અદ્વૈત શબ્દ એ જળ ચેતન માટે મુખ્યત્વે વપરાય છે, અને જળ જે અવસ્થા રૂપે છે એ દ્વંદ્વ વાળું છે. બરાબર? ક્યારે? એટલે ચેતન દ્વંદ્વાતીત છે. બરાબર? એટલે કે એ પરિવર્તનશીલ નથી. જળ તો પરિવર્તનશીલ છે અવસ્થા રૂપે. ક્યારે? અવસ્થા રૂપે.
અવસ્થા તત્વ રૂપે નથી અવસ્થા રૂપે છે અને ચેતન તો અવસ્થા રૂપે પરમેનન્ટ છે એમાં અવસ્થા હવે નથી ચેતન થી અવસ્થા ઉત્પન્ન થાય છે ચેતન ની અવસ્થા ના બરાબર એટલે એને બીજા તત્વોને અધ્યાત્મ રાઈટ એટલા પ્રજ્ઞા અને બુદ્ધિ એ વચ્ચે શું તફાવત પ્રજ્ઞા એટલે જ્ઞાની પુરુષે સમર્થ પુરુષે આપેલી દ્રષ્ટિને કારણે પોતાને પોતાનું સ્વરૂપ કે સ્વભાવનો ઓળખાણ થવી દ્રઢપણે એને પ્રજ્ઞા કહેવાય અને બુદ્ધિ એટલે આ જગતમાં લાભ અને નુકસાન બતાવે એનું નામ બુદ્ધિ કહેવાય લાભ નુકસાન પ્રજ્ઞાનું કામ લાભ નુકસાનનું નથી પ્રજ્ઞા એટલે હું આત્મા છું શરીર નથી એનું નામ પ્રજ્ઞા આ મન વચન કાયા હું છું આ મન વચન કાયાને હું ચલાવું છું એ અજ્ઞાન ને હું પોતે શુદ્ધાત્મા છું અને મારા ગુણો શાશ્વત છે મને કોઈ ચલાવનાર નથી અને પ્રજ્ઞા કહેવાય એટલે આ જરૂરી જે આપી એ પ્રજ્ઞા કે પછી એ પ્રજ્ઞા થાય કે પછી પ્રજ્ઞા કોઈ સનાતન તત્વ નથી સંજોગોમાં આપણે જે દ્રષ્ટિ આપે સંજોગોમાં જે વખતે દ્રષ્ટિ આપે એ પણ પ્રજ્ઞામાં જાય છે એટલે પ્રજ્ઞાની દ્રષ્ટિ આપી પણ પ્રજ્ઞા ક્યારે કહેવાય જ્યારે તમે એનો ઉપયોગ કરો ત્યારે આપેલી પ્રજ્ઞા તો પરિણામ સ્વરૂપે કહેવાય શું કહેવાય ઉપયોગ કરો ત્યારે એને જીવતી કહેવાય બરાબર સમજાય છે સંજોગોમાં આપણે જે જાગૃતિ રાખીએ છીએ એ પણ ના બરોબર પછી સંજોગો પૂરા થઈ ગયા અને એમાં જે પછી સાચું ખોટું જે બતાવે છે એ પણ પ્રજ્ઞા વધે છે સાચું ખોટું એ બુદ્ધિ બતાવે બુદ્ધિ સાચું ખોટું પ્રજ્ઞા એ નિશ્ચયનું કામ કરે છે નિશ્ચય એ લાભ નુકસાનનું કામ કરે નિશ્ચય તરફ જે બતાવે આપણે નિશ્ચય તરફ જે લઈ જાય નિશ્ચયથી ચલિત ના થવા દે અને નિશ્ચયમાં જ રાખે એ બધી પ્રજ્ઞા ને નિશ્ચયથી બહાર લઈ જાય લાભ નુકસાન બતાવે સારું ખોટું બતાવે કામનું નકામું બતાવે આ બધું બુદ્ધિ આટલું સમજવાની જરૂર છે બીજું શું સમજવાનું છે સમજવાનું સીધું છે પણ આ વિશે તો એટલું બધું ચેપ્ટર ને એટલું બધું આપેલું છે કે આ પ્રજ્ઞામાં આવે પ્રજ્ઞા ઓલો તમને કહું છું આ સીધી વાત ને અજ્ઞાનીઓએ પોતાની ઓર્નામેન્ટલ ભાષાથી ગૂંચવી નાખી શું કીધું સમજાય છે કે એક ભાઈએ કીધું તું કે સ્વામીજી વાઇફ અને હસબન્ડની સાદી વ્યાખ્યા આપો શાસ્ત્રોમાં તો બહુ વર્ણન કર્યું છે વાઇફનું હસબન્ડનું બહુ કર્યું છે પણ અમે એમાં પૂછાઈ ગયા છે સાદી વ્યાખ્યા આપો શું કીધું સાદી તો મેં કીધું કે હસબન્ડ એટલે શું તો કે છે વાઇફની સાથે સંકળાયેલો નજીકનો લાંબા ગાળાનો હિસાબ એવું હસબન્ડનું વાઇફનું હોવું છે લાંબા ગાળાનું પણ હિસાબ આપણે તો વર્ણન કરીએ છીએ વાઇફનું હસબન્ડનું વર્ણનની ક્યાં જરૂર છે હિસાબ છે માનીને નિકાલ કરો ને આ તો વર્ણન કરે છે કાળી છે ધોળી છે લાંબી છે ટૂંકી છે અરે ભી એમાં તો ફસાયા હવે હિસાબ કરીને નિકાલવાનું જે છે તે આપણે વાઇફથી છૂટવું છે એના વર્ણનથી છૂટવાનું નથી એ જે છે એનું વર્ણન છે પણ આપણા માટે શું છે વાઇફ હિસાબ છે ને વાઇફ માટે હસબન્ડ હિસાબ છે પછી ડિસ્ક્રિપ્શનની જરૂર નથી સમજાય છે કે નહીં રામને વનવાસ જવું પડે તે એવું ના થયું આ કઈ કઈ કેવું કર્યું ત્યાં મારે વનની અંદર ખાવા ના મળે પીવા ના મળે કપડા ના મળે રહેવા ના મળે એટલે ભાઈ કઈ કઈ ને હું કામ જોવો છો હિસાબ જુઓ ને કઈ કઈ કો નિમિત છે પણ રામનો હિસાબ તો તારે આવડ્યો ને પણ કઈ કઈ ને જોયું તો શું થાય એમ આપણે હસબન્ડ તરીકે વાઇફને કહીએ કે તારો સ્વભાવ આવો છે તને રસોઈ બનાવતા નથી આવડતી ટાઈમ સર ખાવા નથી બનાવતી કચકચ કરે છે સમજાય છે ને એટલે
કહેવાનું કે આ અંદર આ હિસાબ છે ભાઈ, આ વાઈફે હિસાબ છે, વાઈફે કાયમી તત્વ નથી અને હસબન્ડે પણ કાયમી તત્વ નથી, બે હિસાબ છે. નજીકનો હિસાબ, નજીકનો અને પાછો લાંબો, કેવો? હા, સમજાય છે ને? એટલે હિસાબ પૂરા કરવા પડે. શું કીધું? આવે છે તે સ્વીકારી લો દુનિયા થમસે. શું કીધું? આવે છે તે સ્વીકારી લો તો દુનિયા ક્યારે? તો બધું કવિરાજે તો એમના પદોની અંદર કમાલ કરી નાખી છે. સમજાય છે? સમય વધારમાં ઇન્દ્રિય કે એ શબ્દ વિશે સમજાવવાનો. ઇન્દ્રિય અતિત આત્મા છે, જે ઇન્દ્રિય અતિત અતિન્દ્રિય જે કહે છે એના વિશે થોડું સમજાવવાનો. એટલે કોઈ દિવસ આત્માનો અનુભવ ઇન્દ્રિયથી ના થાય. વાસ્તવમાં ના અનુભવી શકાય. જોઈને જે અનુભવ થાય ને એવો અનુભવ ના થાય. દેહને ના થાય, પ્રતિષ્ઠિત આત્માને ના થાય. પણ પ્રતિષ્ઠિત આત્માને આ દેહથી છૂટા રહે એટલે આત્માની હાજરીની નિરાકુરતા વર્તાય. શું વર્તાય? નિરાકુરતા. હા, આપણે અંધારાની અંદર કોઈ રૂમમાં પ્રવેશ કર્યો હોય અને બહાર 50 ડિગ્રી ગરમી હોય અને અંદર એર કન્ડિશન ચાલુ હોય અને અંધારું ઘોર છે, એટલે જેવા અંદર જઈએ એટલે ઠંડકનો અનુભવ થાય, એસી ભલે ના દેખાય, બોલતા નથી. એવું એસીનો તો અનુભવ થાય કે એમ? આત્માનો જે નિરાકૃતાનો ગુણ છે, નિર્લેપપણાનો ગુણ છે, અસંગપણાનો ગુણ છે, અભેદતાનો ગુણ છે, ખેરાઈ ગયું છે ને, મુક્તતાનો ગુણ છે, છૂટાપણાનો ગુણ છે, એનો અનુભવ થાય. આત્મા દેખાય નહીં પ્રતિષ્ઠિત આત્માને, દેહને તો દેખાય જ નહીં, ઇન્દ્રિયોને ના દેખાય. આ બધું ઊંધું જ્ઞાન છે કે આત્માનો અનુભવ કરવાનો છે. કોઈનો અનુભવ ના થાય, છૂટા પણ રાખવાનો. જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે પોતે પોતાનામાં સમય જાય ત્યારે પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ ના થાય. આપણે જે કીધા એ આ બધા ગુણો છે એ સ્વરૂપ થઈ જાય ત્યારે અંદર આત્માનો ત્યારે આત્મા પોતે પોતે આત્મા પછી એને અનુભવ કરનારો કોણ? બરાબર. કારણ કે પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ જ ના રહે. જ્યારે આત્માનું સ્પષ્ટ વેદન થઈ જાય તો પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ ધારણ છે. બોડીનું અસ્તિત્વ હોય પણ જળ કોઈ દિવસ ચેતનને જોઈ શકે નહીં. આ બધા કહે છે કે ધ્યાનથી આત્માનો અનુભવ થાય છે. ઇન્દ્રિયથી મતલબ અતિન્દ્રિય છે, ઇન્દ્રિયથી સૂક્ષ્મમાં તમે જાઓ, ધ્યાનમાં અંદર ઊંડે ઊંડેમાં ઊંડા ઉતરો એટલે તમને એનો અનુભવ થાય. એનો જે અત્યારે આ બધા સાધુ સંતો જે બધા કહે છે એનું કઈ એના વિશે કઈ થોડું માહિતી આપો. એટલે ઊંડા ઉતરો તો એની શાંતિ નો અનુભવ થાય. શું થાય? શાંતિ નો અનુભવ. શાંતિ નો અનુભવ તો આપણે આત્મા નો નહીં થાય, જ્ઞાન થી પણ શાંતિ નો અનુભવ તો થાય છે. એવું જોયું ને તમે, બીજું શું થાય? જેમાં ઊંડા ઉતરો એનો અનુભવ થાય. આત્મામાં તો ઊંડા ઉતરવાનું છે ને, આત્મા તો છીએ આપણે, બીજી વસ્તુ હોય એમાં ઊંડા ઉતરવાનું. આત્મા સમા ઊંડો ઉતરે. બાકી આ બધા ઘણા બધા જ્ઞાની મતલબ થઈ ગયા કઈ કહી શકાય કે ધ્યાન તો તમારે કરવું પડે, ધ્યાન થી જ તમને આત્મા પ્રાપ્ત થશે, ધ્યાન વગર પ્રાપ્ત નહીં થાય. આના વિશે શું કહેવું? ધ્યાન શબ્દ જ્ઞાન માટે વપરાય છે. શેના માટે વપરાય? જ્ઞાન માટે. જેવું જ્ઞાન એવું ધ્યાન. જ્ઞાન એટલે જાગૃતિ. શું કહેવાય? જાગૃતિ. આત્મા નહીં પણ આત્માનું જ્ઞાન કરવું. કોણું જ્ઞાન? આત્માનું જ્ઞાન, આત્માના ગુણોનું જ્ઞાન, આત્માના અસ્તિત્વનું જ્ઞાન. જ્ઞાનથી ધ્યાન ઉત્પન્ન થાય પણ તે આત્માનું જ્ઞાન નહીં, આત્માના ગુણોનું, આત્માના સ્વભાવનું. તમારી પાસે જે જ્ઞાન છે ને એનું ધ્યાન ઉત્પન્ન થાય, ગુણ આત્માનું ના થાય. સમજાય છે? ગુણો બધા પણ એટલે છૂટા રહેવા.
તો આપણે સમજીને પણ ગુનો આપણે પ્રાપ્ત કરી શકીએ બુદ્ધિના સ્તરથી નથી કે આપણે બુદ્ધિના સ્તરથી કામ કરીએ છીએ એવું એટલે બુદ્ધિના સ્વરૂપથી અત્યારે કરીએ એ બુદ્ધિ આત્મા ભણી હોય તો સમ્યક બુદ્ધિ કહેવાય સંસાર ભણી હોય તો મિથ્યા બુદ્ધિ સમજાય છે બુદ્ધિથી બુદ્ધિથી થાય વાત સાચી પણ સમ્યક બુદ્ધિ કહેવાય આત્માના જ્ઞાનની અનુભૂતિ થાય ને એને સમ્યક બુદ્ધિ કહેવાય અને સંસારી પદાર્થોનો અનુભવ થાય એને મિથ્યા બુદ્ધિ કહેવાય એટલે એ અનુભવ કરો છે જ્ઞાનની જાગૃતિનો મૂળ આત્માનો નહીં સમજાય છે એટલે આપણે એના જાગૃતિ રાખતા રાખતા આપણે દરેક સંજોગોમાં આપણો ધ્યાન એપ્લાય કરતા રાખતા જે નિરાકરતા વર્ગે છે આ નિરાકરતા એ ધ્યાનનો મતલબ સમાનાર્થી થઈ ગયો હું કરું કે એ જે નિરાકરતા એ ધ્યાન અને છેલ્લે દરેક સંજોગો 24 hours આપણી આ જાગૃતિ રહે પછી આત્માનું જ્ઞાન એટલે આવું થઈ ગયું આપણી ગાડી બહાર પડી હોય શું હોય ગાડી બહાર પડી હોય અને ચાવી આપણી પાસે હોય તો આપણને અનુભવ થાય કે ગાડીનો હું માલિક છું અને બહાર પડી છું પણ દેખાય નહીં હું છું બોલતા નથી એવો અનુભવ થાય માલિક એવી રીતે આત્માના ગુણોનો અનુભવ થાય આવો માલિકીનો અથવા તો પ્રકૃતિના ગુણોનો અનુભવ થાય સમજાય છે મારી વાત સમજાય હા આત્માનો અનુભવ ના થાય આત્માના ગુણોનો આવી રીતે અનુભવ થાય એને ભજના કહેવાય શું કહેવાય પ્રકૃતિના ગુણોની ભજના કરો તો એનો અનુભવ થાય પરમાત્માના ગુણોની ભજના કરો તો એનો અનુભવ થાય એ ગુણો છે કોઈ પણ વસ્તુ ગુણોથી ઓળખાય શું થાય સમજાય છે વસ્તુનો અનુભવ તો તમે પોતે છો જ એ થઈ જાવ પછી અનુભવ ના કરવાનો હોય છે સમજાય છે એટલે ધીમે ધીમે થશે પણ અત્યારે પુરુષાર્થ આપણને હેલ્પફુલ થાય સમજાય સંગીત એટલે સાંભળી દ્રષ્ટિ હે ગુણોની ભજના કરવી એટલે એક્ઝેક્ટલી શું ગુણોની ભજના કરવી એટલે કે પ્રકૃતિની સામે પરમાત્માના કયા ગુણો છે એની અવેરનેસ હોવી એને આત્માના ગુણોની ભજના કહેવાય જેમ માથું દુખતું હોય તો આપણને ખબર પડી જોઈએ કે આ માથું એ શરીરનો ભાગ છે અને માથું દુખે છે એ વેદનીય કર્મ છે અને હું માથું અને શરીરથી સર્વથા મુક્ત નિર્વેદક સ્વભાવવાળો શુદ્ધ આત્મા છું આટલી જાગૃતિ રહે એને આત્માના ગુણોની ભજના કહેવાય અને પેલા એકલા આત્માના ગુણ જોઈએ એ હું નિર્વેદક છું હું નિર્વેદક છું તો એ ધીમે ધીમે મિકેનિકલ થઈ જાય એટલે દેહ છે માટે હા દેહ છે માટે જાગૃતિ સાથે બોલો જ્યારે કોઈને એમ લાગે કે ભાઈ ફલાણા ભાઈ મરી ગયા એમ હું મરી જઈશ તો એવો વિચાર આવે તે વખતે ખ્યાલ આવવો જોઈએ કે હું મરી જઈશ એ ચંદુલાલનો સ્વભાવ છે અને ચંદુલાલ તો પોતે જન્મે જીવનને મરે છે એ બરાબર છે પણ હું ચંદુલાલથી સર્વથા હું અવિનાશી એવો અજન્મ અમર એવો શુદ્ધ આત્મા છું તો આને આત્માના ગુણોની લાઈવ ભજના કહેવાય અને એટલું બોલો હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું તો ધીમે ધીમે મિકેનિકલ થઈ જાય કારણ કે જાગૃતિ વગર બોલો છો ને એટલે કોઈ પણ ગુણ પ્રેક્ટિકલમાં હોય તો જ એને ગુણ કહેવાય નહીં તો નોલેજ કહેવાય જે સંજોગો આપણે સંજોગો ખોટા ત્યારે બરાબર બાકી એને પ્રેક્ટિકલ કહેવાય તો બાકી આ બોલવાની જરૂર નથી બોલવાની જરૂર નહીં હોય કોઈને લાગતું હોય તો ભલે બોલે મેં બેનું મહત્વ સમજાય સમજાય છે આપણે કોઈને કંઈ ખોટું નથી કહેતા પણ લાભ જાગૃતિ પૂર્વક બોલશો તો થશે પેલામાં લાભ નહીવત થશે 2-5% થશે સમજાય છે પેલામાં લાભ તમને મેક્સિમમ થશે સમજાય છે એટલે મિકેનિકલ બોલો તો પછી એવો લાભ થાય બોલવાના આધારે જે એને પુણ્ય બંધાતું હોય એટલો લાભ થાય પણ છૂટાપણાનો અનુભવ ના થાય કારણ કે પ્રેક્ટિકલ નથી થતો જ્ઞાનીનો કહેવાનો મતલબ એમ છે કે
સંકિત થવું એટલે કે એ દ્રષ્ટિ પણ કાયમી થવી. કેવી થવી? એટલે સંકિતના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે. એક વ્યવહાર સંકિત અને બીજું નિશ્ચય સંકિત. નિશ્ચય સંકિતના બે પ્રકાર પાડ્યા છે, એક ઉપશમ સંકિત ને એક ક્ષયક્ષમ સંકિત. સમજાય છે? આ તો બધું સાથે તમને કહું છું, તમને કઈ સમજણ પડે? વાંચેલું હોય અત્યારે તો તારામાંથી રી ઓપન થાય, એટલે ત્યાં માટે બધું મગજમાં સ્ટોરેજ થયેલું હોય, શું તો ખબર ના પડે બોલે. તે વ્યવહાર સંકેત, એટલે હું આત્મા છું તેવું જ્ઞાન થયું એટલે વ્યવહાર સંકેત કહેવાય. નિશ્ચય સંકેત એટલે કે હું આત્મા જ છું એવો દ્રઢ વિશ્વાસ કહેવાય. એ દ્રઢ વિશ્વાસમાં બે પ્રકાર, એક ઉપશમ સંકેત અને એક ક્ષયક્ષમ સંકેત. ઉપશમ સંકેત એટલે કે એ દ્રઢ વિશ્વાસ પણ થોડો સમય રહે અને પાછો જતો રહે, થોડો સમય રહે અને જતો રહે, એટલે એને ઉપશમ કહેવાય. હા, પણ દ્રઢ વિશ્વાસ કેવો? સંકિત એટલે આત્મા તરફની સૌની દ્રષ્ટિ. સમજાય છે? હવે એ વિશ્વાસ કાયમનો થઈ જાય તો સાયક સંકેત કહેવાય, અને સાયક સંકેત થઈ જાય વ્યવહાર નિશ્ચય બે થી તો ઓછામાં ઓછો એક ભાવ અને વધારેમાં વધારે ત્રણ ભાવ નીકળી જાય સાયક સંકેત. સમજાય છે? બીજું હું પૂછવું છે, આત્માનો અનુભવ કોઈ દિવસ ક્ષણિક ના હોય, સંપૂર્ણ હોય ક્યાં તો ના હોય. તમે કોઈ દિવસ કોઈ તીર્થંકર ને કોઈ કેવળી ને એવું સાંભળ્યું કે ગયા અવતારમાં એને આત્માનો 50% અનુભવ હતો, બીજા અવતારમાં 50% થયો? સાંભળ્યું? એવું સાંભળ્યું? બોલતા નથી તો પછી કઈ રીતે એવું થાય? જેને કેવળ જ્ઞાન થયું છે, સંપૂર્ણ થયું છે ને, એટલે કોઈ દિવસ આત્માનો અનુભવ અપૂર્ણ ના હોય. પણ જે કેવળ દર્શન છે, એ કેવળ દર્શન એ ધીમે ધીમે સંપૂર્ણ થાય. સમજાય છે? જેમ જેમ અજ્ઞાનનો નાશ થાય એમ તમારું દર્શન વિશાળ થતું જાય, અને જેમ જેમ દર્શન વિશાળ થતું જાય એમ સૈદ્ધાંતિક જ્ઞાન ખુલ્લું થતું જાય, એમ તમે પઝલને ડિઝોલ્વ કરી શકો. અને જેટલું તમારું દર્શન લિમિટેડ હોય એટલા તમે એ દર્શનની બહારના પઝલમાં ડિઝોલ્વ થઈ જાય. સમજાય છે? એટલે દર્શન ગ્રેજ્યુઅલી હોય, કેવળ જ્ઞાન ગ્રેજ્યુઅલી ના હોય, ફૂલ હતું જેને હોય અને જ્યારે થાય ત્યારે દર્શન ગ્રેજ્યુઅલી થાય. કારણ કે અજ્ઞાન આપણને ગ્રેજ્યુઅલી બન્યું છે, એ ખામતું થયું નથી. પહેલાં ઇન્દ્રિય જ્ઞાન રૂપી અજ્ઞાન હતું અને પછી ભૌતિક અજ્ઞાન હતું, એ ગ્રેજ્યુઅલી થયું છે. કેવું? એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને મનુષ્યમાં આ પછી બુદ્ધિનો વિકાસ, એ અજ્ઞાનનો વિકાસ કેવો થયો? ગ્રેજ્યુઅલી. એમ અજ્ઞાનનો નાશ પણ કેવો થાય? ગ્રેજ્યુઅલી. જયારે બધું અજ્ઞાન ખલાસ થઈ ગયું એનું નામ કેવળ દર્શન, કેવળ જ્ઞાન. અને કેવળ દર્શન થાય એટલે કેવળ જ્ઞાનનું બીજ ઓટોમોથી પડે. કારણ કે અજ્ઞાન ખલાસ થઈ ગયું, બીજું શું રહ્યું? હવે કોઈ ભાવના કે માગણી રહી માટે કેવળ જ્ઞાનનું બીજ પડે, અને એ કેવળ જ્ઞાનનું બીજ પડે રિઝલ્ટ નેક્સ્ટ બર્થમાં આવે. સમજાય છે મારે? એટલે નેક્સ્ટ બર્થની અંદર, એટલે કે છેલ્લા બર્થની અંદર માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય, એટલે આત્માનો અનુભવ સ્પષ્ટ થઈ ગયો. અપૂર્ણ નહીં, પૂર્ણ. પણ કેવળ જ્ઞાન થતા વાર લાગે. કેવળ જ્ઞાન એટલે ડ્યુ ડેટ કહેવાય. શું કહેવાય? હા, પણ આત્માનો અનુભવ સંપૂર્ણ થઈ ગયો, બાકી ના રહ્યો, પુરુષાર્થ બાકી ના રહ્યો, ખાલી ડ્યુ ડેટ બાકી રહી. શું રહી? સમજાય છે? પણ અનુભવ સ્પષ્ટ થઈ ગયો એટલે પુરુષાર્થ નહીં, એટલે પ્રતિષ્ઠિત આત્મા ના હોય.
કેવળ જ્ઞાન જ જોડાય, કેવળ જ્ઞાન જેવું ને કેવળ જ્ઞાન જોડાય, પણ કેવળ જ્ઞાન કાયમી સ્વરૂપે કહેવાય નહીં, પછી કાયમી કહેવાય, સમજાય છે? એટલે આ સૈદ્ધાંતિક વાત કરું છું, બાકી કેવળ જ્ઞાન જ કહેવાય, માતાના ગર્ભમાંથી કેવળ જ્ઞાન, કારણ કે કર્મ બંધાય જ નહીં, પછી લડાઈઓ લડે તોય ના બંધાય, મારા મારી કરે રાજપાટ ભોગવે બધું કરે તો બંધાય જ નહીં, કારણ કે દેહ અને આત્મા બે જ હોય, પ્રતિષ્ઠિત આત્મા જ ના હોય, કર્મ બાંધનારો પુરુષાર્થ કરનારો હોય ને તો કે તો બંધાય, એટલે આ બધું સાયન્સ છે, બધું શું છે? અને છેલ્લો અવતાર કેમ એનો આવો આવે છે? કારણ કે કર્મના બીજ મૂકવા એટલે એને બદલી શકાય, પણ આત્મા સંપૂર્ણ હશે, પણ પરિણામ તો ભોગવવા પડે ને, એવી રીતે એટલે પરિણામના આધારે તો પુષાર નથી, એ તો નિર્લેપ જ રહેશે, પણ તેથી બહાર તો પરિણામ સામાન્ય વ્યક્તિની જેમ જેવા કર્મ કર્યા એવા ભોગવવા પડે, એટલે બહારથી કશું ફેરફાર દેખાય આપણા જેવું જ હોય, કેવળ જ્ઞાન બહારનું આપણા જેવું જ હોય, એની અંતરની દશા સુધી હોય, બહારની તો અસામાન્ય વ્યક્તિના જેવી જ હોય, ટૂંકમાં એવો જ ભોગવટો જે આપણે ભોગવતા, કારણ કે બહારનો ભાગ પણ કુદરતી રચના છે, અને બહારના ભાગની ભોગવાની અવસ્થા પણ શું છે? કુદરતી રચના હોય, તીર્થંકરની હોય કે સામાન્ય વ્યક્તિની હોય, એ બંને કુદરતી રચના છે, તીર્થંકરનું બોડી પણ કુદરતી રચના છે, ને તીર્થંકરનો ભોગવટો પણ કુદરતી રચના છે, એમ આપણા મનોચન કાયા પણ કુદરતી રચના છે, ને મનોચન કાયાનો ભોગવટો પણ કુદરતી રચના, એટલે સરખો જ હોય, પણ કર્મ જુદા હોવાથી ભોગવટો જુદો હોય, પણ તેથી કઈ અસામાન્ય ના હોય, શું ના હોય? સામાન્ય જોઈએ બધું કોજ નહીં, ઇફેક્ટ એમના હાયર લેવલના કર્મ હોય તો ભોગવટો એમને એવો હોય, સમજાય છે? તમારે ખાલી અંદર આત્મા એમનો નિર્લેપ હોય, અને આપણો આત્મા અત્યારે લેપાયમાન ભાવ વાળો હોય, કેવો હોય? લેપાયમાન ભાવ વાળો, સમજાય છે? પછી આ પ્રતિ આપણે લખ્યું છે, તમે છે પ્રતિષ્ઠિત આત્મા વિશે સમજવું છે, સિદ્ધ ક્ષેત્રમાં એકેન્દ્ર જીવો હોય છે, ખરા સિદ્ધ ક્ષેત્રમાં એક ઇન્દ્રિય જ ના હોય છે, આત્મા જ હોય છે, ઇન્દ્રિયો બધી અહીંયા વ્યવહારમાં હોય ત્યાં ઇન્દ્રિય જ ના હોય, ઇન્દ્રિય એને કહેવાય કે જ્યાં બોડી હોય ઇન્દ્રિય કહેવાય, સિદ્ધ ક્ષેત્રમાં તો શરીર જ ના હોય, પછી ઇન્દ્રિય કેવી રીતે હોય? હું શું કહું છું, તમે સિદ્ધ ક્ષેત્રનું પૂછ્યું છે ને, તો સિદ્ધ ક્ષેત્રમાં બોડી જ ના હોય ને, વનસ્પતિમાં તો એકેન્દ્રિય છે, ક્યાં ના પાડીએ છે, પણ તમારો પ્રશ્ન તો વનસ્પતિનો ક્યાં છે? તમારો પ્રશ્ન શું છે મને કહો, સિદ્ધ ક્ષેત્રમાં વનસ્પતિ તરીકે જીવ જઈએ, સિદ્ધ ક્ષેત્રમાં વનસ્પતિ હોય જ નહીં, સિદ્ધ ક્ષેત્રમાં કોઈ જીવ ના હોય, એક ઇન્દ્રિય વાળો, બે ઇન્દ્રિય, ત્રણ ચાર પાંચ ઇન્દ્રિય વાળો જીવ જ ના હોય, ત્યાં કર્મ જ નથી, તો પછી ત્યાં કોઈને બોડી જ ના હોય, શું ના હોય? ત્યાં શરીર જ ના હોય, કશું જ ના હોય, ત્યાં શુદ્ધ આત્મા અને સ્પેસ આ બે જ વસ્તુ હોય, ત્યાં સમય તત્વ ના હોય, ત્યાં આગળ સ્પેસ ના હોય, ત્યાં આગળ ગતિ સહાયક ના હોય, સ્થિતિ સહાયક ના હોય, ત્યાં કોઝ અને ઇફેક્ટ ના હોય, ત્યાં બોડી ના હોય, ત્યાં ઇન્દ્રિય ના હોય, કશું ના હોય, ત્યાં વ્યવસ્થિત સક્રિય ના હોય, કુદરતી કારણે ના હોય, કશું ના હોય, સમજાય છે? એટલે આ બધું સમજી તારે ખબર પડે, આ બધું આપવા માટેના સંજોગો ઉભા કરે છે, કયા નિયમ થી? એને કુદરતી કાનૂન, એ તે છે તો બ્રહ્માંડ નો કાયમ માટે છે, કાનૂન સ્વરૂપે કાયમ ના છે, એ તત્વ સ્વરૂપે કાયમ ના છે, સમજાય છે?
કયા પ્રમાણે આપણે એટલે કાનૂન કાયમ ના હોય પણ એને અવિનાશી ના કહેવાય એ કાનૂનના આધારે ન્યાય કરે શું કરે કે અમને સજા શું આપવી ઓછી આપવી વધતી આપવી કે ના આપવી સમજાય છે એટલે કાનૂન જુદી વસ્તુ કાનૂન કાયમ છે તે ચેતન ના હોય એ તત્વ રૂપે નથી એ ભોગવટા રૂપે છે એટલે કાનૂન કાયમ ના કરે પણ કાયમ એટલે તત્વ રૂપે નહીં અવસ્થામાં ભોગવટા રૂપે સહાય એના આધારે આ છ તત્વોનું સંમેલન હોય અને છ તત્વો પોતે અવિનાશી છે કાયમ ના છે કેવા સમજાય છે પણ છ તત્વોનું જે ફંક્શન થાય છે એ કુદરતી કાનૂન કામ થાય છે કે ભાઈ આ વ્યક્તિને કેટલું સુખ આપવું કેટલું દુઃખ આપવું કેટલા સમયનું દુઃખ આપવું કેટલું ભારે દુઃખ આપવું કેટલું હળવું દુઃખ આપવું એ દુઃખ આપવા માટે સંજોગો કઈ રીતે ઉભા કરવા આ બધું કુદરતી રચના માટે અને આ કુદરતી રચના ઊભી થાય એ કાનૂનને આધારે અને કાનૂન કામ કરે છે તમારા કર્મને આધારે સમજાય છે એટલે કવિરાજે પદમાં લખ્યું છે જેવા ભાવે ભારે ફેંકવું તેવું જ આવે લેણું લાગે સંજોગાધીન છે માનવ ભમરણો સમજાય છે જેવા ભાવે ને ભારે ફેંકેલું એવું જ આવે લેણું ક્યાં એટલે ભાવ ને ભાર જે છે એના આધારે કર્મના ભાવનો ભાર છે એના આધારે કુદરત તમને આ રિઝલ્ટ આપે સમજાય છે સરસ છે જય સચિદાનંદ સ્વામી આ બધી કે તમારું આ સામે એટલે શું એને જરા સામાયિક સામાયિક એટલે શું એને જરા વિસ્તારથી દાખલા સાથે સમજ સામાયિક એટલે બે પ્રકારના સામાયિક એક લૌકિક સામાયિક અને એક અલૌકિક સામાયિક લૌકિક સામાયિક એટલે તમારે બેસીને કરવું પડે એને લૌકિક સામાયિક કહેવાય શું કહેવાય લૌકિક એ બેસીને આંખો બંધ કરીને તમારી પ્રકૃતિને જોયા કરવી પ્રકૃતિની ભૂલોને જોયા કરવી એ બધું સામાયિક કહેવાય અને અલૌકિક સામાયિક એટલે બધા પ્રકારની ક્રિયાઓ કરતા કરતા હાલતા ચાલતા પણ પ્રકૃતિને પરમાત્માને છૂટા જોવા એનું નામ પરમેનન્ટ સામાયિક લાઈવ સામાયિક એમાં બેસ અલૌકિક સામાયિક એમાં બેસીને કરવાનું ના હોય પ્રકૃતિને જોવાની ના હોય ડિટેલમાં ખાલી પ્રકૃતિને પરમાત્માને ગુણધર્મોથી છૂટા રાખવા શું કરવા પ્રકૃતિ સારી છે કે ખરાબ છે નો ડિટેલ પ્રકૃતિ એટલે પ્રકૃતિ એક ખાનું પરમાત્મા એટલે પરમાત્મા બીજું ખાનું બે ખાના ભેગા ના થવા દેવા જોઈએ સમજી ગયા પછી પ્રકૃતિની ક્વોલિટી શું છે એમાં રાગ દ્વેષ અને પરમાત્માનો ગુણ શું છે એ મારા પોતાનો ગુણ છે સમજાય છે એટલે બેને ભેગા ના થવું જોઈએ એમ નામ સારું ના સમજાય એટલે બે પ્રકારનું એક પુરુષાર્થવાળું સામાયિક કહેવાય એક સ્વાભાવિક સામાયિક કહેવાય એ પુરુષાર્થવાળું હોય અને લૌકિક કહેવાય એનો લાભ એ લૌકિક મળે અને સ્વાભાવિક સામાયિક છે એ અલૌકિક હોવાથી એનો લાભ પણ અલૌકિક થાય અલૌકિક એટલે મુક્તતાની અનુભૂતિ આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ અનુભવાય સમજાય છે કરીને આ ચોર છે કે આ સાવકાર છે પણ પ્રકૃતિ છે શું છે અને હું પોતે પરમાત્મા છું હું નિર્લેપ છું અસંગ છું અનંત શક્તિ વાળો અનંત સુખ વાળો છું બસ આ બે જુદા કરું છું એને સામે કહેવાય એટલે આમાં રાગ દ્વેષ નથી ને પેલામાં રાગ દ્વેષ નથી પણ આ મારો સ્વભાવ અને સ્વરૂપ છે અને આ પરિણામ મારો ભાગ છે
જેવો છે અને પ્રકૃતિનો સ્વભાવ હું નથી અને પ્રકૃતિનો ભોગવટો પણ મારો નથી એ આખા પેકેજ સાથે મારે લેવા દેવા નથી એવો હું સુધારણા છું એવા મારા ગુણો છે આપણે જુદા છે પછી હું માનું છું આપણા નથી હિસાબ છે સમજાવવું જોઈએ ને હિસાબ ની જગ્યાએ મારા 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 લાગે છે મારી આખે નથી એમ સમજવાનું બોલતા નથી પણ તમે કાંતાબેન થઈ જાઓ ને ચંદુભાઈ થાય તો બે ઝઘડા કર્યું એમ થાય કે મને દુઃખ થયું એટલે મને કેવી રીતે દુઃખ થાય કાંતાબેન નું ખાવું જુદું શુદ્ધાર્થ નું ખાવું જુદું પણ શુદ્ધાત્મા કાંતાબેન છે ત્યારે શુદ્ધાત્મા ને માર પડે બોલતા નથી ખાના બદલવાના છે પણ કરવાનું ક્યાં બહુ જોતો છો ના સમજાય છૂટા પડવાનું છે પણ કઈ આપણે મહેનત સાચું ખોટું ઊંડા ઉતરું તો તકલીફ છે સ્વામીજી આ બધું કરે છે એનો હેતુ શું છે કે ભોગવટો મને ના આવે સામાયિક ના કરો એટલે ભોગવટો ના આવે પ્રતિમાન કરો એટલે ભોગવટો ના આવે ભોગવટા હાથે એમને મતલબ છે સામાયિક નો મતલબ નથી પણ ભોગવટો ના આવે ભલે કઈ રીતે ભોગવટો એ જ તો લાઈફ છે ભોગવટો ના આવે લાઈફ હોય સાતા જોઈએ એ તો સાતા હોય તો અસાતા હોય બોલતા નથી સુખ દુઃખ એ સંલગ્ન વસ્તુ છે શું છે નહીં એ સ્વભાવ થોડું કહેવાય પણ એ તો હિસાબ હોય ત્યાં મુંડી ચાલ્યા જ કરે એટલે એવી કોઈ ચાલુ છે આપની પાસે અત્યારે શું અમારા બધા એ જોઈએ મોક્ષે જવાનો સહેલો સરળ રસ્તો મહેનત કર્યા વગર નો કયો ગુરુએ કીધું હિમાલયની ટોચ ઉપર જાય સહેલો રસ્તો એટલે હિમાલયની ટોચ ઉપર પહોંચી ગયો ગુરુએ વાહે વાહે તેમ શિષ્ય ગયા પછી શિષ્ય પૂછવું હવે તો મોક્ષ આવું છું ને તો ગુરુ કે સહેલા સહેલો રસ્તો એથી નીચે પડે એ મોક્ષનો રસ્તો છે એટલે કે ચમત્કાર થોડો સાહેબ મારે મોક્ષ ફિઝિકલ વસ્તુ છો એટલે મારે મોક્ષ નથી જોતો મારે અસાતા વેદનીય પ્રકૃતિથી દૂર થવું છે એનો રસ્તો હોય તો બતાવો જેથી કરીને સંસાર મારો સારી રીતે ચાલે એ તો સાતા અને અસાતા બંને ભોગવટો સરખું સાથે જ હોય સાતા બંધ થાય તો અસાતા બંધ થાય સાતા બંધ નથી કરવી અસાતા બંધ થાય એવું ના બને પ્રકૃતિના ગુણોથી છૂટી શકાય પ્રકૃતિના એક ગુણથી છૂટાય એક ગુણથી ના છૂટાય એવું ના બને એવી ચોઈસ નથી કુદરત કહે છે મન વચન કાયાથી મુક્ત રહેવાનું તને કહેના પીએ પણ મન વચન કાયામાં ગમતા ભાગમાં મારી હાથે રહે ના ગમતા છૂટાય એવું જ્ઞાન ના હોય
એવું સગવડિયું જ્ઞાન ના હોય. જીવન પણ દ્વંદ્વ વાળું, જન્મ એટલે મૃત્યુ, સુખ એટલે દુઃખ, ગમતું એટલે ના ગમતું, મેળવવાનું એટલે ગુમાવવાનું, આ બધું દ્વંદ્વ, એનું નામ જ સંસાર કહેવાય. અને સંસારથી મુક્ત થવું એટલે દ્વંદ્વથી મુક્ત થવું, બંધાથી જ થવું. એમાં ચમત્કાર ક્યાં આવ્યો? એટલે બંને સુખ જોઈએ છે, આત્માનું સુખ જોઈએ છે અને સંસારનું સુખ જોઈએ છે. એટલે તો મેં પડ્યા કરીએ છો. મેં પહેલા કીધેલું સત્સંગમાં વારંવાર પૂછું, બધાને મોક્ષે જવું છે પણ દાન જ ગોળી છે. આ કેટલી વખત પૂરી થયું? દાન જ ગોળ્યો પછી શું થાય? મોક્ષે તો જવું છે પણ દાન જ ગોળી છે. આખી એમને બોલું છું, આખી તો જેમ જેમ તમને સમજાશે એટલું આપજો. આખી ચમત્કાર નથી મોક્ષ નો માર્ગ, મુક્તિ નો માર્ગ એ ચમત્કાર છે, એ જાગૃતિનો માર્ગ છે. અને જાગૃતિ જ્યારે દ્રષ્ટિ સાથે હોય, યથાર્થ સમજણ સાથે હોય, ત્યારે જ એને જાગૃતિ કહેવાય. એને તો જાગૃતિ ના કહેવાય, મિકેનિકલ કહેવાય. જાગૃતિ હોય ના, એટલે ટૂંકમાં ભોગવો તો આવે તો ત્યારે પ્રકૃતિને એ બતાવવું પડે કે આ તારો હું છે, શુદ્ધાત્મા નથી, હું પોતે શુદ્ધાત્મા છું એ જ ને. ઓકે, એટલે છૂટું કરવું પડે. પ્રકૃતિનો ગુણ બદલાય નહીં, પણ પ્રકૃતિ અને પ્રકૃતિના ગુણથી છૂટા રહી શકાય. શું કરી શકાય? છૂટા. પણ એ બંધ કેવી રીતે થાય? કારણ કે એના કંટ્રોલર આપણે છે જ નહીં. તો પછી આપણે કંટ્રોલર હોય તો આપણે બંધ કરી દઈએ, પણ એવું છે નહીં. સમજે? અને સુખ દુઃખ એ બંને દિવસ રાત જેવું છે. કેવું છે? દિવસ રાત જેવું છે. એટલે દિવસ હોય તો રાત હોય કે મારે દિવસ જોઈએ રાત ના જોઈએ એવું બને નહીં. એટલે સુખ દુઃખ એ એકબીજાના એક સિક્કાની બે બાજુ છે. સમજાય છે? ને જ્યાં સુધી આ જગતમાં સુખ ખોળો છો ત્યાં સુધી એની સાથે દુઃખ સંકળાયેલું હોય જ. એમાં ઓપ્શન ના હોય કે હોય કે ના હોય, હોય જ. કારણ કે જેમાં સુખ માનું છું આ સંસારમાં એ કોઈ દિવસ કાયમી હોય નહીં. માટે આવે અને જાય એ જ એનો સ્વભાવ હોય. એટલે જ્યારે આવે ત્યારે ગમે, જાય ત્યારે પાછું દુઃખ થાય. કારણ કે સ્વભાવ જ છે સંસારના બધા સુખો માનેલા પણ ટેમ્પરરી છે. એ આપણી પુણ્યને આધીન છે. શેને આધીન છે? એ આજના પુરુષાર્થને આધીન નથી. એટલે પછી જ્યારે જતું રહે ત્યારે આપણને આગળ દુઃખ છે, પણ ભગવાન કહે છે કે આ સુખ દુઃખ બે ઉપાધિ છે. એટલે એને વેદનીય કર્મ શું કીધું? વેદનીય. સાતાને પણ વેદનીય કીધું અને અસાતાને બે વેદનીય છે. સમજાય? વેદનીય એટલે ભોગવવાના કર્મ. શું કીધું? ભોગવવાના. સમજી ગયું? ये जो अभ्यादृष्टक नहीं है कि ये मतलब देह है और ईश्वर आत्मा है, तो ये बीच वाला जो है जागृति का भाग, ये प्रतिष्ठित आत्मा का पुरुषार्थ है, उसी को जागृति रखनी है. ये इधर और ये इधर, ऑलवेज बस जैसे वही वही. अभी समय से ही कुछ आप हे अंतर्यामी परमात्मा, हे अंतर्यामी परमात्मा, દરેક જીવ આત્મા વિરાજમાન છો, તેમજ મારામાં પણ વિરાજેલા છો. આપનું સ્વરૂપ તે મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી
સમક્ષ આપની સમક્ષ જાહેર કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરો એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે અન્યાકાર લઈએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.